હલો વિદ્યાર્થી મિત્રો જય હિન્દ બધાને જય હિન્દ જય ભારત બધાને ચલો બધા ફટાફટ લાવવા આવી જાઓ ચાલો જે પણ વિદ્યાર્થી મિત્રો લાઈવ આવી ગયા છે એ બધા જય હિન્દ લખી દો એટલે મને ખ્યાલ આવી જાય કે કેટલા વિદ્યાર્થીઓ લાઈવ આવી ગયા છે એમ ઓકે હા જય હિન્દ જય હિંદ ચાલો આપણે શરૂ જ કરવું છે આપણે હા રામ રામ બધાને જય હિન્દ જય હિન્દ જય હિન્દ ઓકે ચાલો બધા જે છે ફટાફટ લાઈવ આવી જાઓ ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જે ચર્ચા કરવાની છે એ ખાસ તો જે છે એ સચિવાલયને ધ્યાનમાં રાખી અને આજનો આપણો લેક્ચર જે છે એ રહેશે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આવનારી જે તલાટી જે છે એમાં પણ તમને કામ લાગશે બરાબર એટલે એ રીતનું આજનું લેક્ચર રહેશે ચાલો તો આજે આપણે ખાસ તો પ્રશ્નોત્તરી માટે મળ્યા છીએ સાંસ્કૃતિક વારસો હોય ઇતિહાસ હોય બંને કોમ્બિનેશન આવશે આની અંદર અને ખાસ તો એ પણ કે આજના લેક્ચરની અંદરથી આવનારી એક્ઝામમાં થોડુંક મહત્ત્વ રહેશે એટલે એ મુજબ તમારે નોટ અને પેન હાથમાં રાખી અને તમારે બેસી જવાનું છે અને જે છે એ આગનો લેક્ચર જોવાનો છે રેડી ચાલો આજનો લેક્ચર હવે શરૂ કરીએ ઓકે ચાલો બધા આવી ગયા ને હવે જય હિંદ જય ચાલો હવે શરૂ જ કરી દેવશું આજનો લેક્ચર ઓકે ચાલો ફટાફટ જે છે બધા બધાને કમ્પ્લીટ દેખાય છે અવાજ મારો ક્લિયર આવે છે બધાને ઓકે ઓકે ચાલો જય હિન્દ જયહિંદ હા હિતેશભાઈ બરા ઓકે જય હિન્દ ચાલો મજે ઓકે ભાઈ જય હિન્દ જય હિન્દ ચાલો તો વિદ્યાર્થી મિત્રો લાઇક અને શેર કરી દો ફટાફટ એટલે આજનું સેશન આપણે શરૂ કરીએ તો ચાલો આજે ખાસ તો વધારે પ્રશ્ન પૂછવાના છે બધાને તો બધા જે છે એટલે રિવિઝન જેવું તમારું રહેશે કેટલીક તમે તૈયારી કરી છે આમાં જરાક દેખાઈ આવશે મને ચાલો તો આજે શરૂ કરીએ આજનો લેક્ચર અવાજ બધાયને મારો ક્લિયર આવે છે ને ઓકે ઓલ ક્લિયર ચાલો આર આર જે છે ઓલ ક્લિયર 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 ચાલો તો જે છે આજનું સેશન આપણે શરૂ કરીએ છીએ રેડી ચાલો તો પહેલાં પ્રશ્ન શરૂ કરીએ ચાલો તો વારસા અને ઇતિહાસને રિલેટેડ ક્વેશ્ચન રહેશે તમારી સમક્ષ પહેલો પ્રશ્ન પહેલાં શાંતિથી બધાએ ધ્યાનથી પ્રશ્ન જોઈશું પછી એનો જવાબ આપશું વિધાનો મળવા પ્રશ્ન છે કે વિધાનો ચકાસો અને યોગ્ય વિધાન આની અંદર તમારે પ્રસન્ન કરવાનું છે તો પહેલો ઓપ્શન એવો છે પહેલો વિધાન એવું છે કે જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ બંને જે છે એ કર્મવાદમાં માને છે બરાબર આ વિધાન તમારે વિચારવાનું છે જૈન ધર્મના ઉપદેશો પ્રાકૃત ભાષામાં અને બૌદ્ધ ધર્મના ઉપદેશો સંસ્કૃત ભાષામાં છે એ તમારા માટે જોવાનું છે બૌદ્ધ ધર્મના મહાયાન હિનયાન અને વ્રજિયાન જેવા પંથો જોવા મળે છે આમાંથી ક્રિયા ક્રિયા એક બે ત્રણમાંથી માંથી કોણ કોણ સાચું છે નીચે ઓપ્શન આપેલા છે એ તમે જે છે એ જો અને જે છે આની અંદર જુઓ હા સચિવાલયમાં સાહિત્ય અને વારસો સાહિત્ય નહીં આ તો સાંસ્કૃતિક વારસો છે સાહિત્ય અને ગુજરાતી એ તો બે અલગ આખો ટોપિક બની જશે ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય વ્યાકરણ આ સાંસ્કૃતિક વારસો છે અને ઇતિહાસ આ બેને તમે ભેગા રાખી શકશો પણ સાહિત્યના પ્રશ્નો તમારે ગુજરાતી જે છે વ્યાકરણ સાથે જોડવા પડશે કારણ કે બે ભાગ છે ગુજરાતીના સાહિત્ય અને બીજું વ્યાકરણ એવી રીતે ઇતિહાસના બે ભાગ છે સાંસ્કૃતિક વારસો અને જે છે મહત્ત્વના ઇતિહાસના રાજવંશો ચાલો આમાં બધાય ફટાફટ જે છે જવાબ આપું મને અને જેટલું બને એટલું ફટાફટ બધા શેર કરી દો એટલે જે છે આપણે ખ્યાલ આવી જાય કે જે છે એ કેટલા વિદ્યાર્થીઓ લાઈવ છે અને આગલું સેશન જે છે અમને કહેવાય કે ખબર પડે ચાલો બહુ ઓછા જવાબ આપો છો પેલા જવાબ આપો વ્યવસ્થિત કે અઘરો ક્વેશ્ચન આવી ગયો છે એવું કઈ છે ઓકે હા લાઈક શેર બધા કરી દો એ જવાબ આવશે ઓકે જય હિન્દ જય હિન્દ ચાલો બધા હજી આવકમાં જ છો જય હિન્દ જય હિન્દ ઓકે ઓકે ચાલો ચાલો એ જોવા આવશે એક અને ત્રણ બંને સાચા છે એવું છે ચાલો જે કહો ધ્યાનથી આંબળો ચાલો પહેલો પ્રશ્ન એવો છે કે જૈન ધર્મની અંદર અને બૌદ્ધ ધર્મની અંદર બંને કર્મવાદમાં માને છે તો આ બરાબર છે કે બંને શેમાં માને છે કર્મવાદની અંદર જ માને છે બંને બંને જે છે બંને ધર્મ મૂર્તિ પૂજા જે છે મૂર્તિ પૂજા આનો બંનેની અંદર નિષેધ છે વિરોધ છે બરાબર એટલે કે બંને કર્મવાદની અંદર માને છે તો આ વિધાન તો સાચું છે તો વાળા ઓપ્શન કેવા છે તો એક આની અંદર છે અને એક આની અંદર છે આમાં તો એક છે ને અને આની અંદર એક છે તો આ ત્રણ ઓપ્શનમાં રહીશ પછી જૈન ધર્મના ઉપદેશો પ્રાકૃત ભાષામાં છે જેને આપણે અર્ધ માઘથી કહીએ અર્ધ અને જે છે બૌદ્ધ ધર્મના ઉપદેશો આપણને સંસ્કૃત ભાષા આપ્યું છે સંસ્કૃત નહીં આવે પણ અહીંયા કઈ ભાષા આવી જોઈએ પાલી ભાષા તો આ બીજા વિધાન જે છે એ ખોટું છે તો પછી જે જે છે વિધાન બૌદ્ધ ધર્મના મહાયાન હિનયાન અને વ્રજ્યાન પ્રંથો છે હવે તમારી બુકોની અંદર બધે મહાયાન અને હિનયાન આપેલું છે પણ આ ત્રીજો પણ જે છે પંથ છે જેને વ્રજિયાન કહેવામાં આવે છે આ પણ આવનારી એક્ઝામમાં ધ્યાને લેવો હેડી તો આના ત્રણ ભાગ છે તો વર્લ્ડની અંદર મોસ્ટ ઓફ મહત્વના દેશો આનો જ વધારે પ્રચાર આનો થયો છે બરાબર છે પૂર્વના જે દેશો છે એની અંદર તો આની અંદર પણ એ જવાબ જોવા મળશે તમને રેડી તો આમાંથી એક અને ત્રણ સાચાવાળો કયો ઓપ્શન છે એક અને ત્રણ તો સાચા છે આ ઓપ્શન સાચો રહેશે રેડી બાકી જે છે અહીંયા જો તમારે પાલી આપેલું હોત તો એ સાચો બની જ ને ચાલો આગળનો નેક્સ્ટ ક્વેશન જુઓ ત્યાર પછી જે છે આગળ આપને જોવા મળશે વાસ્તુશાસ્ત્રના જે છે વાસ્તુશાસ્ત્રના નિયમ નુસાર નિર્માણ થયેલું એક એવું ભવ્ય મંદિર રણમલ ચોકી કે જે હાલમાં ખંડેરિયા હાલતમાં છે તે કોની પાસે આવેલું ચાલો રણમલ ચોકીનો પ્રશ્ન પૂછો વિદ્યાર્થી મિત્રો રણમલ ચોકીનો આઈ એમ હો ઠાકોર સર આપે બધા જ જોવજો હા ચાલો જય હિન્દ પીપરિયસ વિરમભાઈ ચાલો જય હિન્દ જય હિન્દ ચાલો રમણાભાઈ જય હિન્દ સર કોન્સ્ટેબલનું મેરિટ કેટલું અટકશે કોન્સ્ટેબલ ના મેરિટ માં કઈ કઈ શકાય એમ છે નહીં કારણ કે કોઈ નહીં માર્ક પૂછા જેવા છે જ નહીં એમ કે કોને કેટલા માર્ક થાય છે અને કોઈ સાચું કહેતાય નથી ન કરે આપણે અંદાજો આવે કે કેટલોક મેરિટ છે એમ હેડી કારણ કે જે છે મહેનત જેને કરેલી છે એનો તો સારા જ માર્ક થાય છે ઓકે ઈડર ચાલો વાસ્તુશાસ્ત્ર નિયમ પ્રમાણે ખંડેરી હાલતમાં જોવા મળતું જે રણમલ ચોકી રૂઠી રાણીનો માળીઓ આ બધું ક્યાં જોવા મળશે તો ઈડરમાં આવે ને ઓકે બધાનો જવાબ સાચો છે ઈડરમાં જો અહીં કેટલું યાદ રાખવાનું ઈડરની અંદર તો કે જે છે એક તો એક ભવ્ય મંદિર પછી રણમલ ચોકી પછી અહીંયા જે છે રૂઠી જે છે રાણી જે છે બરાબર છે રૂઠી રાણી જે છે રાણીનું માળીયું પણ અહીંયા દાવેલું છે તો એ પણ બધાએ ધ્યાને લેવું એમ રેડી તો ઈડરની અંદર આપણે આ જોવા મળશે ક્યાં જોવા મળશે ઈડરની અંદર ઈડરિયો ગઢ જઈને આપણે કે રણમલ ચોકીના આ બધું ઓકે આગળનો ક્વેશ્ચન જે છે નેક્સ્ટ ક્વેશ્ચન ત્યાર પછી આગળનો ક્વેશ્ચન જે છે એક સમયે ઈડરનો ખરાદી સમુદાય જે છે ઉદ્યોગ માટે જાણીતું હતું તો શેના માટે ઈડર જાણીતું છે ખરાદી ઉદ્યોગ શેનો જાણીતો હતો બધા કમેન્ટ કરો ચાલો ખરાદી ઉદ્યોગ જે છે એની અંદર અહીંયા ઈડરના લોકો કામ શું કરતા ધાતુના પાત્ર બનાવતા અત્તર બનાવતા ચર્મો ઉદ્યોગ બનાવતા કે રમકડા બનાવતા ચાલો ફટાફટ કમેન્ટ કરો આની અંદર શું જે છે લોકો બનાવતા હા બીજી ક્વેશ્ચન પૂછ્યો છે ક્વેશ્ચન એવા આવશે પેલા ઈજી આવશે પછી થોડાક હાર્ડ આવશે રમકડા વેરી ગુડ ચાલો તો બધા અહીંયા શું બનાવતા રમકડા બનાવતા તો રમકડા ઉદ્યોગ જે છે એ ઈડરની અંદર જાણીતો છે અથવા એમ પૂછે કે ઈડર જે છે શેના માટે જાણીતું તો ખરાદી બજાર માટે શેના માટે ખરાદી બજાર માટે આ ક્વેશ્ચન પૂછાવા જેવો છે કે ઈડર હેના માટે જાણીતું ખરાદી બજાર માટે રેડી જે રીતે આપણું સંખેડા જે છે એ ફર્નિચર માટે જાણીતું છે જે રીતે ભાવનગર જિલ્લાનો મહુવા જે છે આ પણ કાષ્ટકલાના રમકડાઓ માટે જાણીતું છે ફર્નિચર માટે તો એ પણ બધાએ ધ્યાન લેવું એમ ઓકે હાથી દાંતની વસ્તુઓ પહેલા માટે જાણીતો હતો મહુવા ઓકે ભાવનગર જિલ્લો જે છે એ પટારા માટે જાણીતો હતો પટારા એક લાકડાની પેટી આવે પહેલાં જે છે આપણા જે મમ્મી પપ્પા હોય અથવા તો દાદા દાદી હોય એમની પાસે પટારા પડેલા હોય લાકડાની પેટી આવે બરાબર એની અંદર પહેલાં આણા માપતા જે છે એને આપણે પટારો કહીએ બરાબર તો પટારા પોષિત કયો જિલ્લો યાદ રાખવાનો ભાવનગર જિલ્લો યાદ રાખવાનો છે ઓકે આગળ વધીએ ચાલો ત્યાર પછી આગળનો જે ક્વેશ્ચન જે છે આગળનો ક્વેશ્ચન તમારી સમક્ષ જે છે ચાલો બધાને જવાબ હાંચો હવે આગળનો ક્વેશ્ચન એવો છે કે તમારી સામે એક જોડકું આપેલું એક ચિત્રકલા સાથે સંબંધિત જે છે એ જોડકાઓ આપેલા છે ચિત્રકલા એને સંબંધિત બરાબર તો ચિત્રકલા એ સંબંધિત આપેલું છે તો ચિત્રકલા સાથે સંબંધિત અયોગ્ય જોડકું જોડો પહેલો એવો કમાગારી ચિત્રકલા કચ્છમાં જોવા મળે પીછોરા દેવ ચિત્રકલા છોટાઉદેપુરમાં જોવા મળે વારલી ચિત્રકલા વલસાડ ડાંગ મહારાષ્ટ્રમાં જોવા મળે અને પાંડરસિંગાના ચિત્રો ભરૂચમાં જોવા મળે ચાલો આમાં કમેન્ટ કરો ફટાફટ બધા આવા ક્વેશ્ચન હવે ન પૂછાય આવા ક્વેશ્ચન જ હવે પૂછાવાના છે બરોબર છે નોર્મલ ક્વેશ્ચન તો પૂછાવાના નથી એમ ઓકે ચાલો અને આપણે નક્કી નહીં કરીએ કે કેવા ક્વેશ્ચન હવે પૂછા હે એમ એ પૂછા હે ત્યારે બહુ સારું એવું પૂછાય છે ઓકે ચાલો અહીંયા ધ્યાન રાખો અને જેને પોલીસને મિત્રો એક્ઝામ આપીને તો ખબર જ છે કેવા ક્વેશ્ચન પૂછાય છે ઓકે અને આ સચિવાલયની એક્ઝામ છે એમાં ડાયરેક્ટ તો જવાબ આવી નહીં જાય ઓકે ચાલો આની અંદર શું આવશે જવાબ કમાંગારી ચિત્રકલા કચ્છમાં જોવા મળે પિઠોરા દેવ ચિત્રકલા છોટાઉદેપુર માં વારલી ચિત્રકળા જે છે એ ડાંગ પછી એ હું તમને આખા ભારતની ચિત્રકળા સમજાવી દઉં કે ભારતની અંદર ચિત્રકલા તમારે યાદ રાખવી ગુજરાતમાં ક્યાં જોવા મળે ચાલો ચિત્રો ક્યાં જોવા મળે ભરૂચ ની અંદર કે આમાં કયો જવાબ આવશે બધાને સાચો જવાબ ઓકે ચાલો હર હર મહાદેવ બધાને જય હિન્દ જય હિન્દ ડી જવાબ બધાએ ટીક કરે છે તો આપણે પણ ડી જવાબ રાખીએ ને માન્ય ચાલો પાંડરસિંગાના ચિત્ર જે છે એ અમરેલીમાં આવશે ક્યાં આવશે અમરેલી જિલ્લાની અંદર પાંડરસિંગાના ચિત્ર જોવા મળશે કમાંગારી ચિત્રકલા કચ્છમાં જોવા મળે પિઠોરા દેવ ચિત્રકલા છોટા ઉદેપુરમાં આવે વારલી ચિત્રકળા દક્ષિણ ગુજરાત અથવા વલસાડ ડાંગ મહારાષ્ટ્ર દમણ આ બધા ક્ષેત્રમાં વારલી ચિત્રકળા જોવા મળે કે જે ને જે એટેક પણ મળેલો છે ઓકે તો એ બધાય પણ ધ્યાને લેવાનો છે ચાલો હવે કહેવાય કે માની લો કે આપણા જે ગુજરાતનો જે ભાગ છે એમાં ચિત્રકળા આપણે કેમ યાદ રાખવી એક સાથે તો એક સાથે યાદ રાખી લઈએ અલગ અલગ જિલ્લા વાયરે એટલે થોડીક ચિત્રકળા જે છે જે એક્ઝામમાં પૂછાય છે પછી એક બધી ભારતની યાદ રાખી લઈએ ચાલો આ કચ્છનો જે ભાગ જે છે કચ્છનો ભાગ એની અંદર કામણ જે છે કામણગારી કામણગારી ચિત્રકળા અથવા તો કમાગરી જેને કહેવાય છે કમાંગરી આ ક્યાં આવેલી છે અંજારની અંદર જે 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 મેક મેક છે છે મરડો બંગલો આવેલો છે એમાં આ ચિત્રકલા જોવા મળશે કચ્છની લોક ચિત્રકલા જે છે ઓકે ત્યાર પછી અહીંયા જે નોટ કરવા કરો નોટ કરી લઈશું અમરેલી ની અંદર કાશી વિશ્વનાથનું મંદિર એક આવેલું છે ત્યાં પાંડરસિંગાના ચિત્રો જોવા મળશે પાંડરસિંગા જે છે ના ચિત્રો ક્યાં જોવા મળશે આપણને અમરેલીમાં જોવા મળશે પછી આપણને જોવા મળશે કે આજે છોટા ઉદેપુરનો એરિયો જે છે પંચમહાલ છોટા ઉદેપુરનો એરિયો અહીંયા પીઠોરા જે છે પીઠોરા દેવ જે છે ચિત્રકલા એટલે કે જે રાઠવા આદિવાસી હોય આદિવાસી રાઠવા આદિવાસી સમાજ એમના દ્વારા બનાવવામાં આવે છે ચિત્રકલા ત્યાર પછી નીચેનો જે ભાગ છે દક્ષિણ ગુજરાતનો ભાગ ડાંગ છે વલસાડ છે નીચે મહારાષ્ટ્ર છે તો આ ક્ષેત્રમાં વારેલી ચિત્રકળા તમને મેક્સિમમ જોવા મળશે તો એટલી ચિત્રકળા યાદ રાખી લો ગુજરાતમાં એટલે વાંધો ન આવે એમ રેડી તો કમાંગારી ચિત્રકલા પૂછે તો કચ્છ જિલ્લો ટીક કરવાનો પાંડરસિંગા ચિત્રકલા પૂછે તો અમરેલી ટીક કરું પછી પીઠોરા દેવ પૂછે તો છોટાઉદેવો ટીક કરું વલસાડ ડાંગ નીચે મહારાષ્ટ્રમાં પૂછે તો વારલી ચિત્રકળા ટીક કરું ઓકે ચાલો હવે ત્યાર પછી જે છે આગળ જે છે એ ધ્યાન આપો હવે ઓકે ચાલો હવે આગળ જે છે હા બધાએ સબ્જેક્ટ કરીને જવું નક્કી ન કહેવાય કે એમાંથી કયું પૂછી જાય ઓકે વેરી ગુડ ચાલો બધાય સબ્જેક્ટ કરવા જોઈએ એવું જે છે હમણાં આપણે એક અનુભવ થયો એમ ચાલો હવે ભારતની અંદર જે અહીં ચિત્રકળા મેન મેન છે એ બધા ધ્યાન આપો કે ભારતની અંદર મોટી મોટી ચિત્રકળા આપણે લઈ લઈએ તો એમાંથી કદાચ એક જ ઝોડકું પૂછી નાખે કે ભારતની અંદર કઈ કઈ ચિત્રકલા જોવા મળશે આપણે રેડી આજે એલું કહું એટલું કરી નાખો એટલે વાંધો તો નહીં જ આવે ચાલો હવે ચિત્રકળા જે છે એની અંદર પેલા ઉપરના ભાગમાં આપણે જોઈએ તો આજે ઉત્તરાખંડનો જે ભાગ છે ઉત્તરાખંડનો ભાગ ઉત્તરાખંડનો અથવા તો હિમાલયનો જે એરિયો છે ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ હિમા હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ તો આ ક્ષેત્રમાં જે છે એ પહાડી ચિત્રકળા જોવા મળે કઈ ચિત્રકળા જોવા મળે પહાડી ચિત્રકલા તો પહાડી ચિત્રકલા જે છે આપણને ક્યાં જોવા મળશે તો કે વિદ્યાર્થી મિત્રો પહાડી ચિત્રકળામાં પૂછે તો ઉત્તરાખંડ ટીક કરવું એમ ઓકે હવે આ જે કદાચ જોડકો પૂછે એક્ઝામની અંદર તો આપણે કામ લાગે એમ ઓકે પછી આપણે બિહારમાં જોઈએ બિહારમાં તો બિહારની અંદર એક મધુબની જે છે મધુબની ચિત્રકળા આ મધુબની ચિત્રકળા કયા રાજ્યમાં આવશે બિહારમાં આવશે મધુબની ચિત્રકળા બિહારમાં જોવા મળશે બરાબર છે ત્યાર પછી જે છે કહેવાય કે આપણું જે આ પશ્ચિમ બંગાળનો જે એરિયો છે પશ્ચિમ બંગાળનો એરિયો એ ક્ષેત્રમાં કાલી જે છે કાલી ઘાટ ચિત્રકળા જોવા મળે કઈ ચિત્રકળા જોવા મળે કાલી ઘાટ ચિત્રકળા ઓડિશા જે રાજ્ય છે ઓડિશા રાજ્ય ત્યાં જે છે એ પટ્ટ પટ્ટ ચિત્રકલા જે છે પટ્ટ ચિત્ર ચિત્ર જે કલા જે છે એ જોવા મળશે પટ્ટ ચિત્રકલા બરાબર પછી આંધ્રપ્રદેશનો જે ભાગ જે છે આની અંદર કલ કલમ જે છે કલમ ગારી ચિત્રકળા જોવા મળશે કલમ ગારી ચિત્રકળા આંધ્રપ્રદેશમાં પછી જે તમિલનાડુનો જે ભાગ છે આની અંદર કોલ્લમ નામની ચિત્રકલા જોવા મળશે કોલ્લમ નામની ચિત્રકળા તમિલનાડુ કેરળનો જે ભાગ જે છે કેરળનો જે ભાગ આ ક્ષેત્રમાં તમને જોવા મળશે કહેવાય કે કમલા જટ્ટુ બરો કમલા જુ નામની ચિત્રકળા ક્યાં જોવા મળશે કેરળની અંદર જોવા મળશે પછી મહારાષ્ટ્રનો અને દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે મહારા દક્ષિણ આપણા ગુજરાતનો ભાગ વારલી ચિત્રકળા આવે છે કઈ ચિત્રકળા આવે છે વારલી ચિત્રકળા તો આ ચિત્રકલાઓ જે છે થોડીક પૂછાવા જેવી છે તો એ બધાએ ધ્યાને લેવી એમ ઓકે તો આ મહત્વની ભારતની ચિત્રકલાઓ થઈ ગઈ કે જેમાંથી ક્વેશ્ચન થોડા પૂછાતા હોય ચાલો હવે તમારે બધાની કમેન્ટ જોઈ લઉં ઓકે ચાલો હવે આગળ જે છે પૂછાય એવા વિડીયો બનાવો આ બધું પૂછાય જ છે ભાઈ એટલે ઓકે ચાલો હવે અહીં ધ્યાન આપો સર તમે બહુ દિવસ લેક્ચર લેવા આવ્યા છો દરરોજ આવો હવે એવું આયોજન છે હવે દરરોજ આપણે લેક્ચરો શરૂ જશે લાઈક શેર અને કમેન્ટ બધા જે છે એ કરતા રહ્યો એટલે વાંધો ન આવે રોજ રોજ ચિત્રકડા આ આપણે બધું ભણતા રહીશું એમ બરાબર ચાલો હવે ત્યાર પછી એક ચોક પૂર્ણા જે છે નામની એક બાકી રહી ગઈ ઉત્તર પ્રદેશમાં ઉત્તર પ્રદેશનો ભાગ છે ત્યાં ચોક પૂર્ણા નામની જે છે હવે જે ભણવાવરા છે જેમાં દેખાજો બાકી બીજા દેખાતા નહીં કારણ કે સચિવાલયમાં જે છે આવા જ ક્વેશ્ચન તમને પૂછવાના છે એટલે જે છે કહેવાય કે જે ભણવા હોય એ જ બધાય દેખાજો અને ભણવા જે ન હોય એ પાછા દેખાતા નહીં કારણ કે જેને ભણવાનો છે એને ભણવા દઈએ શાંતિથી રેડી અહીંયા ધ્યાન આપો કારણ કે દરેક વિદ્યાર્થી મિત્રો ફી નહીં ભરી શકતા હોય કે એના માટે ક્યારેક આ કામ લાગી જતું હોય તો એના માટે આ વિડીયો છે બાકી જેને નથી જરૂર એના માટે કોઈ વિડીયો છે જ નહીં એમ હાલ અહીંયા વાલી ચિત્રકડા પૂછે તો મહારાષ્ટ્ર વાલી ચિત્રકડા મહારાષ્ટ્ર કેરળમાં પૂછે તો જે છે કમલા જટ્ટુ કેરળમાં પૂછે તો કમલા જટ્ટુ પછી તમિલનાડુમાં પૂછે તો આપણે કઈ ચિત્રકળા ટીક કરશો બધા કોલમ તમિલનાડુમાં કોલમ પછી આંધ્રપ્રદેશમાં પૂછે તો હું ટીક કરશો કલમકારી હમણાં જો હમણાં જ પોલીસની અંદર આ જે છે એક્ઝામના ક્વેશન કલમકારી ચિત્રકળા ક્યાં આવે આંધ્રપ્રદેશમાં આવે રેડી પછી જે છે આગળ જોઈએ ઓડિશાની અંદર ચિત્રો જોવા મળે પશ્ચિમ બંગાળની અંદર કાલી ઘાટ ચિત્રકળા જોવા મળે પછી બિહારમાં મધુબની ચિત્રકળા જોવા મળે ચોકા ચોક પુરાણા ચિત્રકળા ઉત્તર પ્રદેશમાં આવે અને આ ક્ષેત્ર જે છે ઉત્તરાખંડનો એરિયો ને પહાડી ચિત્રકળા તમને જોવા મળશે રેડી તો આ બધી ચિત્રકળા યાદ રાખી લેજો આમાંથી એક્ઝામમાં ક્વેશ્ચન બનતા હોય છે ઓકે ચાલો ખાખી પાકી ખાખી પાકી જોઈએ એમાં જે છે એ આપણને એમાં કહેવાય શંકાને સ્થાન ન હોય અમને તો વિશ્વાસ છે કે તમારી ખાખી પાકી જ છે પણ તમે હવે વિશ્વાસ રાખો કે તમારી ખાખી પાકી છે ચાલો હવે આગળ ધ્યાન આપો આગળનો ક્વેશ્ચન શ્વેતંબર જૈન બંધુઓ માટેનું પવિત્ર ધામ ક્યાં આવેલું છે હવે શ્વેતાંબર જૈન બંધુઓ પછી શ્વેતંબર જૈન બંધુઓનું પવિત્ર ધામ ક્યાં આવેલું છે તારંગામાં રાણકપુરમાં તળાજામાં કે પોશીનાની અંદર બરાબર આવા ક્વેશ્ચન જો તમને અંદર ક્વેશ્ચન એક્ઝામમાં આવતા હોય છે ચાલો આમાં કમેન્ટ કરો ફટાફટ બધાય ઓકે હા ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ બધાને ગુડ ઇવનિંગ ઓકે ચાલો શ્વેતંબર જૈન બંધુઓ માટેનું પવિત્ર ધામ ક્યાં આવેલું છે તારંગા કોશીના રાણકપુર કે તળાજા ઓકે ઉર્મી જે છે ભામી ભામ જે છે ઓકે ચાલો સી જવાબ ઉર્મીબેનનો જવાબ સી જવાબ છે પોશીના હા શ્વેતંબર પૂછ્યા છે શ્વેતંબર ઓકે વેરી ગુડ ચાલો શું જવાબ આવશે સી જવાબ આવશે શું આવશે સી તો એ પણ બધાએ ધ્યાને લેવું કે જે છે આની અંદર પોશીના તાલુકો આવશે કયો તાલુકો પોશીના પોશીના તાલુકાની અંદર શ્વેતંબર લોકો જૈન બંધુઓનું એક મોટો ત્યાં વિજય સ્તંભ પણ એક આવેલો છે અને ત્યાં શ્વેતાંબર જે છે પંથ જે છે એના જૈનાલયો પણ તમને મેક્સિમમ જોવા મળશે ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો આ બધામાં સી જવાબ આવ્યો ચાલો વિદ્યાર્થી મિત્રો ફટાફટ જે છે એક વખત શેર કરી દો તમારા ગ્રુપની ગ્રુપની અંદર લાઈક કરી દો જે લાઈક બહુ ઓછી છે લાઈવમાં ઘણા બધા લોકો છે પણ લાઈક ખાવા ઓછી છે લાઈક પહેલાં કરી દો એટલે લોકોને ખબર પડે કે આ રીતના ક્વેશ્ચન પણ આમાંથી પૂછાય તો કોઈને વાંધો આવે નહીં એમ ચાલો ફટાફટ લાઇક કરી દો પહેલાં ઓકે વેરી ગુડ વેરી ગુડ ચાલો બધા લાઇક ઘણી લાઇકો થઈ ગઈ ઓકે ચાલો લાઈવ કરતાં લાઈવ જે છે એની અંદર જે છે ઘણા બધા વિદ્યાર્થી જોવા મળશે અને હા ઓકે ચાલો ઓકે ડન ડન ચાલો ફટાફટ શેર કરી દો કારણ કે આજે જરૂર કોઈ સ્ટ્રીમ નાખવાની એમાં તો પ્રોબ્લમ ઊભો થઈ એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું બન્યું છે કે ખુલતું નથી તો એમના માટે જે છે એ કહેવાય કે તમે શેર કરજો ખબર પડી જાય તમારા મિત્રોમાં કે ફરી પાછા એક વખત બહાર નીકળી જાઓ પછી લક્ષની ચેનલ ઉપર આવો અને ફરી પાછા એની અંદર લાઈવ જોવા મળશે ઓકે ચાલો હવે આમાં શ્વેતંબર જૈન બંધુનું પવિત્ર સ્થળ ક્યાં આવેલું છે પોશીના તાલુકામાં તો એ ધ્યાને લેવું ચાલો હવે અરવલ્લી જિલ્લાનીમાંથી જે છે ક્વેશ્ચન પૂછાવા જેવો હોય તો એ આપણે જોવા મળશે સચિવાલયમાં તો અરવલ્લી જિલ્લામાં પુરાતન સ્થળ શામળાજી કાર્તિકી પૂર્ણિમાના દિવસે મેળો ભરાય છે મેળાની શરૂઆત દેવ ઉઠી ગેરેજથી થાય એટલે કે કાર્તિકી પૂર્ણિમાએ વધારે મહત્વ હોય ત્રણ અઠવાડિયા મેળો હાલે એકવીસ દિવસ આ મેળો હાલે અને જે છે એ મેળાની અંદર રણઝણીઓ અને પિંજણી નામના વાદ્યો આપણે જોવા મળશે ચાંદીની સૌથી વધારે લેવેચ આ મેળામાં થાય છે એ પણ ધ્યાને લેવું તો આ મેળો કઈ નદીના કાંઠે ભરાય છે તો આવો નોર્મલ ક્વેશ્ચન હોય તો બધાને આવડે જવો જોઈએ ચાલો આમાં શું જવાબ આવે સાબરમતી હાથમાંથી મેસો કે હિરણ ચાલો હવે આગળ જે છે આગળ આપને જોવા મળશે ચાલો આમાં ફટાફટ કમેન્ટ કરો ફટાફટ ડી મેસો જવાબ ઓકે ચાલો બધાને હાથ વાંચો કારણ કે આમાં તો નોર્મલ ક્વેશ્ચન પૂછો એટલે આવડી જાય ને ચાલો હવે આમાં ડી જવાબ આવશે મેસો જવાબ શું આવશે મેસો નદી હવે આ મેસો નદીની બાજુમાં શ્યામલ ડેમ આવેલો છે શ્યામલ ડેમ ને આ શ્યામલ ડેમ જે છે એને આપણે શામળાજી ડેમ પણ કહી શકીએ મેસો ડેમ પણ કહી શકીએ આ મેસો ડેમના પાણીના આગળના ભાગમાં જ્યાં ભરાવો થયો છે ત્યાં દેવની મોરી નામનો જે સ્તૂપ હતો કારણ કે પ્રાચીન જે છે અવશેષમાંથી મળ્યા છે સ્તૂપના એ બધા એની અંદર ગરકાવ થઈ ગયા છે પાણીની અંદર બરાબર છે તો દેવની મોરીનો સ્તૂપ જે છે એને આપણે ભોજરાજનો ટેકરો પણ કહી શકીએ એ આપણે જોવા મળશે શામળાજીની આજુબાજુ હવે શામળાજી તાલુકામાં પૂછે તો ભીલોડા તાલુકો યાદ રાખો અને આગળ તાલુકો તો જિલ્લો તો આગળ આપેલો છે અરવલ્લી તો શામળાજી કયા તાલુકામાં આવશે ભીલોડા તાલુકામાં બરાબર છે આ પ્રશ્ન પૂછાવા જેવો છે એટલે જનરલી લોકોને ખબર નથી હોય કે શામળાજી ઘણા બધા તાલુકામાં માણીને બેસે છે એટલે શામળાજી તાલુકો નથી શામળાજી તો ગામ છે ચાલો સાતમા ક્વેશ્ચનમાં બધાય હું ટીક કર્યું સાતમા ની અંદર આ સાતમા ની અંદર શું આવશે કોબા કોબા ક્યાં આવશે તો કે ગાંધીનગર જિલ્લાની અંદર કોબા આવે જ્યાં શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર આવેલું છે કે જેની અંદર અલગ અલગ પ્રકારના હસ્ત જે લિપિ હસ્ત દ્વારા લખાયેલા જે હસ્ત પોથીઓ હોય તાળપત્ર હોય ભોજપત્ર હોય જે જૈન લોકોનું જે સાહિત્ય હોય એ બધું આની અંદર આપણને જોવા મળશે પ્રાચીન સમયગાળામાં જે પાંડુલિપિમાં લખાતું એ લખાણ જે છે એને વધારે નુકસાન થયું તો આવા વધારે જે બધા જૈન પત્ર જે બધા હોય એ આની અંદર પોથી ચિત્ર હોય એ બધા આની અંદર જોવા મળશે ઓકે ચાલો હવે ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન જે છે થોડોક હવે અઘરો ક્વેશ્ચન આવશે એના પછીનો તો એ આપણે જોઈએ ચાલો કયો ગ્રંથ હેમચંદ્રાચાર્ય દ્વારા લખવામાં આવ્યો નથી એમ હેમચંદ્રાચાર્ય દ્વારા કયો ગ્રંથ લખવામાં આવ્યો નથી ચાલો હેમચંદ્રાચાર્ય દ્વારા કયો ગ્રંથ લખવામાં નથી આવ્યો કમેન્ટ કરો ચાલો બધા ફટાફટ કુમારપાળ ચરિત્ર નામ માળા કે સિદ્ધ હેમ શબ્દ શાસન આમાં શું જવાબ આવશે જય હિન્દ ચાલો ચિરાગ સિંચાવ જય બધા જય હિન્દ ઓકે ચલો સમાવશે જવાબ આમાં શું આવશે જવાબ ઓકે બધાનો જવાબ હાચો ચાલો બી જવાબ આવશે ઓકે ઓકે ચાલો ડન હું જવાબ આવશે હંશાવલિક જવાબ આવશે આની અંદર હું જવાબ આવશે હંશાવલિક કારણ કે હંશાવલિક પ્રથમ જે છે આપણે કહી શકીએ કે વાર્તા જેવું કોનું લખેલું હતું કે અસહિત ઠાકરને લખેલું હતું અસહિત ઠાકર તો અસહિત ઠાકર જે છે દ્વારા ભવાઈના જેને આપણે પિતા કહીએ ઓકે તો એમના દ્વારા લખાયેલો ગ્રંથ છે બાકી બધા હેમચંદ્રચાર્યએ લખ્યા છે ઓકે અંશાઓલી ચાલો તો કુમારપાળ ચરિત્ર કુમારપાળ વિશે વાત કરે છે દેશી નામ માળા સિદ્ધ હેમસબોનું શાસન સિદ્ધરાજ જયસિંહની પ્રેરણા જે છે એમના દ્વારા ગ્રંથ લખ્યો હતો હાથીની અંબાડી ઉપર શ્રીકર નામનો એક હાથી હતો એની અંબાડી ઉપર આખી આખી યાત્રા કરી દીધી હતી હેમચંદ્રાચાર્ય અને સિદ્ધરાજ જયસિંહ બરાબર પાટણની ગલીઓની અંદર તો એ પણ બધાય ધ્યાને લેવાનું છે બરાબર હવે હેમચંદ્રાચાર્યને આપણે કલિકાલ સર્વજ્ઞ કહીએ બરાબર છે તો કલિકાલનું બિરુદ કોણ ધારણ કરેલું છે આચાર્ય તરીકે ઓળખાતા બરાબર છે તો એ હતા હેમચંદ્રાચાર્ય એમનું સમાધિ સ્થળ જે છે ક્યાં આવશે તો પાલિતાણા જે છે એની અંદર એમનું સમાધિ સ્થળ આવેલું છે ઓકે કે જે પાલિતાણા રેન્જની અંદર આદિનાથનું જ્યાં સાનિધ્ય આવેલું છે નેત્ય જે છે હેમચંદ્રાચાર્યની સમાધિ આવેલી છે કુમારપાળ નામના રાજા હતા કુમારપાળ જૈન ધર્મી કુમારપાળ ગુજરાતના અશોક જેને આપણે કહીએ એમના સમયગાળામાં બંધાયેલું છે ઓકે

હા મૂળ નામ ચાંગદેવ હતું ઓલ ધ બેસ્ટ યોર ફ્રેન્ડ જય દ્વારકાધીશ આ બધાને જય દ્વારકાધીશ સર આ પીડીએફ તલાટી બે સાત એમમાં નાખવી આપજો ને ઓકે ઓકે હા ચાલો નાખી દઈશ ઓકે ચાલો આની અંદર હા વોટ્સએપ ગ્રુપમાં આવી જશે આવી જશે ભાઈ નો ટેન્શન આવી જશે ઓકે કે આમાં જવાબ ટીક કરેલા નથી જવાબ ટીક કરીને પછી નાખી દઈશું હા તો ટેલિગ્રામ ચેનલમાં આપણે ચડાવી દઉં બધા જોઈ લેજો ઓકે હાલો આમાં શું આવશે જવાબ દેલમાલ શું આવશે દેલમાલ રેડી હવે જો આ પ્રશ્ન દેલમાલ તો આપણે બધાને ખબર હોય પણ ક્વેશ્ચન આ પણ આપણને ખબર પડી જાય કે મીરા દાતર ક્યાં આવેલું તો એ ઉનાવા ગામ છે ઉનાવા ગામ હમણાં જ્યાં ફોરેસ્ટનું પેપર લીક થયું તેવી ઘટના બની હતી એ ઉનાવા મહેસાણા જિલ્લાની અંદર આ દેલમાલ જે છે દેલમાલ એ પાટણ વિસ્તારમાં ત્યાર પછી જે છે આપણને એમ પૂછાય કે આ જે ક્વેશ્ચન આ પૂછાવા જેવો છે હવે રોજા રોજીનો રોજો તો રોજા રોજીનો રોજો છે ને એ ક્યાં આવેલો છે તો એ ખેડા જિલ્લાની અંદર જે મહેમદાબાદ તાલુકો છે ખેડા જિલ્લાનો જે મહેમદાબાદ તાલુકો છે ત્યાં રોજા રોજીનો રોજો આવેલો છે આ રોજા રોજીનો જે રોજો છે ને બહારથી આપણે જોઈએ તો આપણે મંદિર જેવું દેખાય પણ એ જે છે મંદિર નથી પણ એ કહેવાય કે રોજો છે એક પ્રકારનો બરાબર તો અહીં તમને બતાવું એટલે તમને જોવા મળશે તો એ અહીં ધ્યાન આપો એટલે હમણાં સમજાઈ જાય કે રોજા રોજીનો રોજો ક્યાં આપણને જોવા મળશે ઓકે ખેડા જિલ્લાના મહેમદાવાદમાંથી આ પ્રશ્ન પૂછાવા જેવો છે તો એ પણ એક ધ્યાને લેવું બધાએ રોજા જે છે રોજીની ચાલો તો અહીંયા ધ્યાન આપો જો આ છે ને આ રોજા રોજીનો જે છે રોજો છે બહાર ની જવું એક મંદિર છે રેડી તો આ રોજા રોજીનો જે રોજો જે છે એ આપણને ક્યાં જોવા મળશે મહેમદાબાદ તાલુકાની અંદર જોવા મળશે અને અહીંયા જે છે એ ખેડા જિલ્લો લાગુ પડશે કયો જિલ્લો પડશે ખેડા જિલ્લો લાગુ પડશે ઓકે આ મીરાદાર મીરા જે છે આ બધાને કહેવાય કે જય હિન્દ જય હિન્દ બધાને ઓકે ચાલો અહીં ધ્યાન આપો મીરાદાતાર જે છે ઉનાવાની અંદર જોવા આપણે મળશે ઓકે હાલો હવે આગળ જે છે આગળ ત્યાર પછી આગળનો ક્વેશ્ચન જે છે નવરાત્રી અને લગ્ન પ્રસંગોમાં ગુજરાતમાં ગવાતો અને પ્રચલિત સનેડા નું ઉદભવ સ્થાન જે છે સનેડા નું જોવા આપજો સનેડાનું ઉદભવ સ્થાન ક્યાં જોવા મળશે ચાલો બધા કમેન્ટ કરો રાજકોટ પાટણ લીમખેડા કે ડાંગ સનેડો આપણે સનેડો કહીએ ને ડિસ્કો ડિસ્કો કરતા બધા ડીજેવા જેવા કે સનેડો સનેડો લાલ લાલ સનેડો બરોબર છે તો ક્યાં આપણે સનેડો જોવા મળશે આ વારસાનો જ પ્રશ્ન છે એક પ્રકારનો અને સનેડો કોના સમયગાળા અમે પ્રચલિત બન્યું હતું એ પણ કમેન્ટ કરજો જો ખ્યાલ હોય તો ઓકે ચાલો પાટણમાં આવશે સનેડો હાલો એ ઓકે ડન ચાલો સનેડો જે છે સનેડો ક્યાં આવશે પાટણના ગ્રામ્ય તાલુકાની અંદર જે મણીરાજ બારોટ હતા ઉત્તર ગુજરાતના કંઠીલા જેને મોરલા કહેવામાં આવે છે ઉત્તર ગુજરાતનો મોરલા એવા કોણ હતા મણીરાજ બારોટ એમના દ્વારા બધા જ પ્રખ્યાત તો મણિરાજ જે બારોટ જે બારોટ જે આવેલા છે મણીરાજ બારોટ એ તો આપણી વચ્ચે હયાત છે ને પણ એમના સુરીલા કંઠો એમના ગીતો આપણી વચ્ચે હયાત જે છે જેને આપણે મણિરાજ બારોટ કહીએ છીએ બરાબર છે તો આમને જે છે ઉત્તર ગુજરાતની અંદર જે છે એ સનેડો ગ્રામ્ય વિસ્તારમાં લગ્ન પ્રસંગો હોય નવરાત્રીનો સમયગાળો હલતો હોય કોઈ મેળાઓનું આયોજન કરેલું હોય ત્યારે આપણે જોવા મળશે મણીરાજ બારોટના શનેડો નૃત્ય સૌથી વધારે એમના સમયગ્રામ પ્રચલિત બન્યું છે પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કયા વિસ્તારમાં પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બરોબર છે ઓકે હા મણિરાજ બરોડ સમજી શકાય તો સમજી લાવ હા લાલ લાલ શનેડો ઓકે ચાલો અહીં જરા શનેડો બધાય સમજાઈ ગયો તો આ જે છે એ મણિરાજ બારોડ જે છે ઓકે ચાલો એમના જે સુરીલા કંઠો જે છે આપણે જે જોવા મળશે ચાલો હવે ત્યાર પછી આગળ જે છે આગળનું જોડકું જોવો બધાય કે અયોગ્ય જોડકું પહેલા જોઈજો યોગ્ય છે કે અયોગ્ય પહેલા હરકી ધ્યાનથી સાંભળજો ઓકે ચાલો આગળ ધ્યાન આપો હવે અહીંયા સખત રાજનો મેળો આપ્યો છે એવું આપણે કઈ સમજવાનું છે ને પ્રેન્ટ મિસ્ટેક થઈ જશે અહીંયા સખત રાત્રિનો મેળો છે કે તમારે સપ્તરાત્રિ સમજવાનું શું સમજવાનું સપ્તરાત્રિ તો સપ્તરાત્રિનો જે છે સપ્તરાત્રિનો મેળો પાટણમાં ભરાય ગોળઘોડીનો મેળો સુરતમાં ભરાય દરિયાપીઠનો મેળો ભાવનગરમાં ભરાય મોટા કોટકનો મેળો વડોદરામાં ભરાય બોલો આમાંથી સાચો શું છે આમાંથી ખોટું કયો છે ખોટું તમારે સિલેક્ટ કરવાનું છે બે ત્રણ તમને આવડી જાવ તો બધું જે છે એ સમજાઈ જાશે બધાને ઓકે સનેડો જે છે આગળનો ક્વેશ્ચન જોવો સનેડા ભસીનો હાલો બી જવાબ બધા ટીક કરે છે ભાઈ ધર્મિષ્ઠા એમ કહે છે કે બી જવાબ આવે ઉર્મી પણ એમ બેન એમ કહેશે કે બી જવાબ આવે દરિયાપીર ભાવનગરમાં ખોટું આવે એમ હા એ જ્ઞાન તમે બધા ટીક કરવાનો છો બરાબર એટલે જ આવો ક્વેશ્ચન પૂછો સપ્તરાત્રિનો મેળો જે છે એ બરાબર જ છે એ પાટણમાં જ ભરાય ગોળઘોડીનો મેળો એ સુરતમાં ભરાય આય પણ બરાબર છે વાંસ કોઈ નામનું એક ગામ છે મહુઆ અહીંયા એક મહુવા તાલુકો આવેલો છે સુરતની અંદર પણ ભાવનગરની જ્યાં મહુવા તાલુકો સુરતમાં એ તાલુકામાં મેળો ભરાય દરિયાપિંડનો મેળો પણ ભાવનગરમાં જ ભરાય છે બરાબર છે મહુવા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો જે છે દરિયા કિનારાનો વિસ્તાર ખાસ કરીને જે ગામ છે કતપર ગામ મહુવાનું કતપર ગામ આ ક્ષેત્રમાં ભરાય છે દરિયાપિંડનો મેળો પછી આ વિસ્તારમાં લગ્ન લખવાની શરૂઆત થાય એટલે આ પણ બરાબર જ છે પણ આ મોટા કોટકનો મેળો જે છે ને એ વડોદરામાં ભરતી ભરાતો આ ભરાય છે મહીસાગર જિલ્લામાં ક્યાં આવશે મહીસાગર જિલ્લાની અંદર જે સંતરામપુર જે છે સંતરામપુર એરિયો આ ક્ષેત્રમાં તમને જોવા મળશે મોટા કોટકનો મેળો ઓકે એટલે આમાં જવાબ જવાબ જે જે છે 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 ડી કરવાનો કોઈ એવા દેવાના અહીંયા ભાવનગરમાં તો આવે દરિયાપીડનો મેળો ઓકે દરિયા કિનારે ભરાય એટલે દરિયાપિંડનો મેળો કહેવાય ઓકે ઓકે ચાલો અહીં ધ્યાન આપો આવડી ગયું બધાને ચાલો મોટા કોટકનો મેળો ક્યાં ભરાશે તો મોટા કોટકનો મેળો ભરાશે સંતરામપુરની અંદર સંતરામપુર સંતરામપુરનો જાણે મેળો કહેવાય છે ઓકે હલો હવે આગળનો ક્વેશ્ચન જે છે તમારી સમક્ષ જે છે એ જોવા મળશે અહીં ધ્યાન આપો વઢિયાર પંથકમાં વરાણાનો મેળોમાં કયા ઈષ્ટદેવના મહામાત્ય સંદર્ભમાં મેળો ભરાય છે વઢિયાર પંથક પૂછ્યો છે અને વરાણાનો મેળો પૂછ્યો છે એ કોના સાનિધ્યમાં ભરાય છે બૌચર માતા બુટ ભવાની માતા રાંદલ માતા કે ખોડિયાર માતા ઓકે ઓકે ચાલો આવા મેળા ભરાય છે ગુજરાતમાં ધોવાઈ ગયા અરે ધોવાય થોડું મહેનત કરો ક્યાંથી ધોવાતા ઓકે ચાલો બી ઓમદેવસિંહ ગોહિલે ધ્રોવિંદ પટેલ ખોડિયાર માતાજી વેરી ગુડ ચાલો ઓકે ચાલો આમાં આંત રૂપિયા નહીં ચાલો આમાં જે છે આમાં શું જવાબ આવશે ખોડિયાર માતા આવશે શું આવશે ખોડિયાર માતાનો મેળો છે ખોડિયાર માતાનો અહીંયા મેળો ભરાય હવે જે કહું એ ખાસ ધ્યાન આપો કે આમાંથી જે ગુજરાતની અંદર આપણે જોવા મળશે કે વઢિયાર પંથક મહત્વનો હાના માટે છે તો મહત્વનો એટલા માટે છે વઢિયાર પંથક કે વઢિયાર પંથકની અંદર જે છે ઉપલા ભાગમાંથી બનાસ નદી આવે છે કઈ નદી આવે છે બનાસ નદી અને આ નદી નાના રણમાં જાય છે નીકલા ભાગમાંથી સરસ્વતી નદી આવે છે આ પણ બંને નદીઓ નાના રણમાં જાય છે અહીંયા નાનું રણ આવેલું છે બંને નદીઓને હજી એક રૂપેણ છે પણ અહીંયા વઢિયારમાં કંઈ મહત્ત્વ નથી એમ તો બનાસ અને સરસ્વતી નદીનો જે આ વચ્ચેનો જે એરિયો જે છે પાટણ જિલ્લામાંનો ઉપર થોડોક બનાસકાંઠાનો ભાગ એને વઢિયાર કહેવામાં આવે છે હવે આ વઢિયાર પંથકમાં ત્રણ પ્રકારના પશુ જોવા મળે એ બધા ભૂલવાના થતા નથી એમ તો ત્રણ પ્રકારના પશુઓ છે તો કાંકરેજી બધાય હું ટીક કરશો કાંકરેજી ગાય પછી વઢિયારી હું ટીક કરશો બધાય વઢિયારી ભેંસ પાટણવાડી હું ટીક કરશો પાટણવાડી બધાય ઘેટા ટીક કરશું રેડી આ ઘેટા શું કરે સૌથી વધારે ઊન આપે ગુજરાતમાં દોઢ કિલો જેટલું ઊન આપે તો પાટણવાડી ઘેટા છેના માટે ઊન માટે વઢિયારી ભેંસ અને કાંકરેજી ગાય માટે છેના માટે તો એ દૂધ માટે જે છે આપણે યાદ રાખશું રેડી તો ત્રણ પ્રકારના પશુ આની અંદર જોવા મળશે વઢિયાર પંથકની અંદર અને એમાંથી જે મહત્વનું હોય તો એ વઢિયારી જે છે એ તમને જોવા મળશે કે વઢિયારી જે ગાયો જે છે ભેંસો જે છે એનામાંથી કાંકરેજી ગાય છે એ થોડીક મહત્ત્વ ધરાવે કારણ કે આ છે ને વઢિયાર મંથક એ ક્ષેત્રમાંથી લઈ અને થોડાક આગળ સુધી ઉપરનો જે બનાસકાંઠાનો કાંકરેજ તાલુકો જે છે ત્યાં સુધી આ બધું તમને જોવા મળશે અને આ જે ગાયો જે છે કાંકરેજી ગાયો એ બહુ મોટી આવે અને માલિક પ્રત્યે બહુ વફાદાર હોય તો બહુ મોટા શિંગડા આવેના તો કાંકરેજ જે છે ગાય જે છે એ બહુ પ્રખ્યાત છે આ એરિયામાં પહેલાં તમે એક જુઓ સમજાઈ સમજાય કે આને કાંકરેજ ગાય કહેવાય રેડી તો આવી મોટી કાંકરેજ ગાયો આવે હવે આ પોતાના માલિક પ્રત્યે બહુ વફાદાર હોય એટલે માની લો કે આના માલિકને આપણે કહેવાય કે મારવા ગયા હોય ધોકા લઈ લઈને તો એ આપણે મારવા નહીં દે એ પહેલા આપણે આમ ગાયો પાડી દે કારણ કે આપણે જોઈએ એ પહેલા જ આપણે ડર લાગે એનાથી એટલી મોટી બળદોના સિંગડા જે હોય એના સિંગડા છે જેને કાંકરેજ ગાયો કહેવાય માલિક પ્રત્યે વધારે વફાદાર હોય માલિક પ્રત્યે વધારે સેન્સિટિવ હોય સંવેદનશીલ ગાયો જોવા મળે રેડી તો એ આપણને જોવા મળે છે ઓકે ચાલો પ્રભાસ પ્રભાત ના પરીક્ષામાં તૈયારી કરતા ગુજરાતના ઓકે હા યુથ ઓફ ગુજરાત ઓકે ઓકે ચાલો ધ્યાન આપો હવે આ અંદર કહેવાય કે ગાયો જોવા મળે આવા જ પ્રશ્નો વધારે કાંકરેજીમાં પૂછાતા હોય છે ઓકે તો એ બધાને જોવા મળશે કાંકરેજી ગાયો માલિક પ્રત્યે વધારે વફાદાર હોય છે ઓકે ચાલો વઢિયાર પંથકમાં હું જોઈએ આપણે ખોડિયાર માતા નો મેળો આવે ચાલો દિગંબર જૈનો નું પવિત્ર યાત્રાધામ ભીલોડા કયા તાલુકામાં જો હવે મેં તમને આગળ એક શ્વેતંબર માટેનું કીધું પવિત્ર યાત્રાધામ ભીલોડા કયા જિલ્લામાં આવે હમણાં જ આગળ આપણે જોયું ભીલોડા કયા તાલુકામાં આવે કમેન્ટ કરવા હાલો ફટાફટ બધાય ભીલોડા કયા તાલુકામાં આવે અરવલ્લીમાં આવે ભાઈ ક્યાં આવશે અરવલ્લીમાં આમાં તો કઈ પ્રશ્ન પૂછવા જેવો છે

તો હાચા કેટલા છે છે તમારે જોવાના યોગ્ય જે તપાસ કરો લો યોગ્ય કેટલા છે આની અંદર એ બધા તપાસ કરો ચાલો આ બધાનો જવાબ હાચો ભાઈ અરવલ્લી ની અંદર જ જે છે એ ભેલોડા તમને જોવા મળે એમ હવે આમાં બધા કમેન્ટ કરો ચાલો બે ત્રણ સત્ય છે એટલે બે ત્રણ સત્ય છે ઓકે ચાલો બીજું કાંઈ છે કોઈને કાંઈ ચાલો મિત્રો બધી એક વખત લાઈક કરી નાખો જો હા ઘણી બધી લાઈકો થઈ ગઈ મેં કીધું હજી તો એમ નામ છો નહીં પણ ઘણી બધી લાઈકો થઈ ગઈ છે ઓકે બહુ બધી લાયકો આવી ગઈ બસ લાઈકો કરી રાખવાનો શેર કર્યા રાખવાનો કમેન્ટ કર્યા રાખવાનો લાઇલે રાખે બધાનું સમજાઈ ગયું ચાલો અહીં ધ્યાન આવું હવે હા આમાં અખતરા પણ કરવા હોય તો અખતરો આપણે કરી શકીએ કે આપણે એ તો ખબર છે કે દેવની મોરીનો જો તમે જ્યારે પ્રશ્ન સોલ્વ કરવા ત્યારે તમારે આવા તમને ખબર છે કે ભાઈ દેવની મોરીનો સ્તૂપ શામળાજીમાં જ આવે તો એની ઉપર ક્લિક દો રાઈટ ક્લિક બરાબર કે હાચું જ છે એટલે બીજી વખત વાંચવાનું થાય નહીં એમ પછી ગુજરાતમાં બહુ જ સર્કિટો તેર આવેલી છે હવે એમાં કદાચ ખ્યાલ હોય તો ઠીક છે નો ખ્યાલ હોય તો જે છે આપણે એને એમના મૂકી દઈએ પણ આપણે ખ્યાલ છે ગુજરાતમાં બૌદ્ધની તેર સર્કિટો આવેલી છે તો આપ પણ માની લો કે સાચું છે એમ પછી હરીશચંદ્રની તોરણ વડનગરમાં આવેલું છે તો આ તમને એમ લાગે ખોટું છે તો આની તમે ચોકડી મારજો તો આ તમને ખબર બે એક અને બે વાળો ઓપ્શન છે કોઈ છે એક અને બે વાળો ઓપ્શન છે તો આ જ સાચો જવાબ આવે એક અને બે બરાબર કારણ કે જે છે હરીશચંદ્રની ચોરી જે છે હરીશચંદ્ર ચોરી નામનું તોરણ એ તો શામળાજીમાં આવે હવે આ શામળાજી તો છે નહીં શામળાજીની જગ્યાએ વડનગર આપી દીધું છે ગુજરાતમાં

એક અને બે સત્ય છે હવે આપણે પ્રશ્ન ભાઈ આ બુદ્ધ સર્કિટોનો મતલબ શું થાય તો ગુજરાતમાં તેર બુદ્ધ સર્કિટો ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ નામનું એક સંગઠન જે છે બરાબર છે એની અંદર જે છે જોવા મળશે અલગ અલગ પ્રકારના બુદ્ધના ક્ષેત્ર બુદ્ધ ધર્મ આરે જે જોડાયેલો વિસ્તાર હોય એનું ક્ષેત્ર તો ગુજરાતમાં કયા કયા ક્ષેત્રની અંદર બૌદ્ધ ધર્મ જે છે એ જોવા મળશે આપણને ઓકે તો તમે જોવો છો પહેલા આપણે શરૂઆત ભાવનગરથી કરીએ છીએ તો ભાવનગરની અંદર તળાજાની જે ગુફા છે તળાજાની ગુફામાં ત્રિશક જેટલી ગુફા છે એમાંથી મેન ગુફા એભલ મંડપ નામની ગુફા છે આ જે છે એ બૌદ્ધ ધર્મનું જ કેન્દ્ર છે એક તો એક સર્કિટ થઈ જાય પછી આપણે જોતા હોય કે આપણે ગીર સોમનાથ જિલ્લામાં જતા જઈએ તો સાણા વાંક્યાની ગુફા આવે રાજકોટ જિલ્લામાં આવીએ તો ખંભાલીડાની ગુફા આવે ઢાંકની ગુફા આવે બૌદ્ધ ધર્મની જાતે તમને જોવા મળશે ઓકે ત્યાર પછી જે છે આપણે આગળ આવીએ જૂનાગઢની અંદર તો બાવા પ્યારાની ગુફા આવે બરાબર છે તો આ જૂનાગઢમાં આવેલું છે પછી તમે દેવની મોરી નામનો સ્તૂપ જુઓ તો અરવલ્લીની અંદર ભીલોડા તાલુકાની અંદર જોવા મળશે તારંગામાં વયા જાવ તો તારંગાની અંદર મહેસાણા જિલ્લાના તારંગામાં જોગીડા નામની એક ગુફા આવેલી જોગીડાની ગુફા તારંગાની અંદર એ પણ બૌદ્ધ ધર્મનું કેન્દ્ર છે પછી તમે ભરૂચ જિલ્લામાં વહી જાવ તો અહીંયા કડિયા નામનો ડુંગર છે આ કડિયા નામના ડુંગરની અંદર પણ બૌદ્ધ ધર્મની ગુફાઓ આવેલી છે તો એ પણ જે છે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર જે છે ઓકે તો આવી રીતે ગુજરાતની અંદર બૌદ્ધ ધર્મને સાથે જોડાયેલા જે સ્થળો હોય એને બુદ્ધ સર્કિટમાં સ્થાન આપવામાં આવ્યું છે અને એમાંથી જે છે કહેવાય કે આપણને જોવા મળશે આ તેર સર્કિટો સમજાઈ ગયું બધાને રેડી તો આમાં જવાબ સાચો હું આવે છે બીજો ઓકે એની ક્વેશ્ચન આગળ વધીએ ચાલો હવે પ્રસિદ્ધ કર્માબાઈનું તળાવ જે છે કયા સ્થળે આવેલું છે કર્માબાઈનો નું સ્તરાવ આ તો હવે નોર્મલ ક્વેશ્ચન એક ક્વેશ્ચન ડીપમાં છે એક ક્વેશ્ચન ઈઝી હશે કર્માભાઈનું તળાવ ટીક કરી દો બધા જે છે કર્માબાઈનો તળાવ ટીક કરી દો વીરપુર સિદ્ધપુર કે શામળાજી તમે લાઈવ થઈ જાવ એટલે એક જ કમેન્ટ તમારે કરવાની ની બધા જય હિન્દ બાકી બધું એમ આવી ગયું સમજાઈ ગયું રેડી બધા એક આવ્યો એટલે એક જય હિન્દ કમેન્ટ કરી દેવાની એટલે એમાં બધું આવી ગયું કારણ કે સુભાષચંદ્ર બોઝે જય હિન્દનો સૂત્ર આપ્યો હતો એટલે આપણે યાદ કરશું જ્યારે જ્યારે મળીએ ત્યારે સુભાષચંદ્ર બોઝને કે જય હિન્દ જે છે બોલીએ એનો મતલબ એવો થાય કે જે છે એમાં બધું આવી ગયું એમ આખો રાષ્ટ્ર આવી ગયું સમજાઈ ગયું જય હિન્દ નામની કમેન્ટ બધા કરવી જેથી આપને પણ મજા આવે ચાલો તો ક્યાં આવશે સી જવાબ ઓકે ચાલો બધાને જવા છે શું આવશે શામળાજી આવશે ને શામળાજીની શું આવશે શામળાજીની અંદર કર્માભાઈનો તળાવ આવશે આગળનો ક્વેશ્ચન જો આ પણ થોડોક ઈઝી ક્વેશ્ચન તમને પૂછેલો છે ચાલો યહૂદી ધર્મનો શ્રદ્ધાઓનું ધર્મસ્થળ સિનેગોગ તો સિનેગોગ ક્યાં આવશે ભાઈ સિનેગોગ સિનેગોગ ક્યાં જોવા મળશે ચાલો સિનેગોગ ક્યાં જોવા મળે સિનેગોગ જે છે આપણે જોવા મળે અમદાવાદમાં નવસારીમાં પેટલાદમાં કે આણંદમાં ઓકે બધાનો જવાબ સાચો છે ઓકે ચાલો હવે જે છે આગળ આપણે જોઈએ છે ઓકે ફર્સ્ટ ટાઈમ ઓકે વેલકમ આમાં જવાબ હું આવે સર માધવપુરનો મેળો ચાલુ છે થોડી જાણકારી આપી દેજો પૂછાય એવા ક્વેશ્ચન મળે તો ઓકે હાલ માધવપુરનો મેળો જે છે વિદ્યાર્થી મિત્રો આ મહિનામાં ભરાય ચૈત્ર મહિનાની અંદર ભરાય અને જે છે માધવપુરનો જે મેળો જે છે એની અંદર સમરસતા જાળવવા માટે જે છે કહેવાય કે પૂર્વના જે છે ઈટાનગરના જે હતા રૂક્ષમણી જેને આપણે કહીએ રૂક્ષમણી આ ભવનાથનો મેળો જોવા માટે આવે છે એમનું એમને અપહરણ કરવામાં આવે છે અને માધવપુરના દરિયે જઈ અને શ્રીકૃષ્ણ ભગવાન શિવની સાક્ષીએ જે છે લગ્ન કરે છે એમની યાદમાં જે મેળો ભરાય છે બરાબર છે એને છે આપણે કહેવાય કે માધવપુરનો મેળો બરાબર છે અહીંયા ક્યાંય જે છે રાજકીય નેતાઓ જે તમને ખોટું ખોટું મને લાગે ઇતિહાસો બદલાઈ નાખશે આપણે રાજકીય નેતાઓ હમણાં પણ એક મેં જોયું હતું કે એક રાજકીય નેતા હતા અને બહુ મોટા અધિકારી હતા એ કહેતા હતા કે જે છે સુભદ્રાજી અને શ્રીકૃષ્ણના લગ્ન માધવપુરમાંથી અરે થોડોક ઇતિહાસ વાંચો થોડુંક વાંચો તમે આખી સંસ્કૃતિ બદલાઈ નાખશો સમજાઈ ગયું ખરેખર માધવપુરની અંદર જે છે એ સુભદ્રાજી નહીં સુભદ્રાજી બેન હતા શ્રીકૃષ્ણના બલરામ સુભદ્રાજી ને શ્રીકૃષ્ણ ત્રણ બે ભાઈ બહેનની યાત્રા નીકળી જગન્નાથપુરીની અંદર આ રૂખમણી હતા રૂકમણીનો જે છે મેરેજ લગ્ન જે છે ક્યાંથી હતા આપણા જે છે એ કહેવાય કે માધવપુરની અંદર બરાબર અને એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત જે આપણું જે સંસ્કૃતિ મંત્રાલય હોય એની અંદર કદાચનું આયોજન થાય છે અહીંયા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે આ મેળાની શરૂઆત થાય ત્યારે આની અંદર આહિર સમાજ જે છે મેર સમાજ તમને વધારે આ મેળામાં જોવા મળશે જે રીતે ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન થયા હતા એવી જ રીતે લગ્ન જે છે એ કરવામાં અત્યારે પણ આવે છે બરાબર છે ઓકે આવે જાદવકુળની જાન બરાબર છે તો એ પણ આપણે જોવા મળશે માધવપુરના દરિયા ચાલો યહૂદી ધર્મનો બધા કમેન્ટ કરી કહું ઓકે ચાલો અહીંયા ધ્યાન આપો હાલો હવે વધારે કાંઈ આપણે એમાં પડશું નહીં કારણ કે જે છે આપણને તો કંઈ ફરક પડતો નથી એમ પરંતુ જે છે કમસે કમ શરમ આવે આપણને કે આપણે કેવા લોકોને મત આપીએ છીએ ચાલો અહીંયા ધ્યાન આપો યહુદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન સિનેગો ક્યાં હશે અમદાવાદ જિલ્લામાં આવશે ને બધાને ખબર છે અમદાવાદ જિલ્લામાં ચાલો હવે આગળનો જે ક્વેશ્ચન જે છે એ આગળ જુઓ હવે જે છે આગળ હવે આપણને જોવા મળશે કે મહિલા અને સ્થળ માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો મહિલા અને સ્થળ માટે અયોગ્ય વિકલ્પે જે છે જે છે સર શું ટાઈમ રહેશે રોજનો આ રોજનો આઠ વાગે બધાને એક વખત મુલાકાત લઈ લઈએ આઠ વાગ્યાની આજુબાજુ ફેકલ્ટી લાઈવ થઈ જશે સિચિવાલની એક જાહેરમાં ત્યાં સુધી શરૂ જ રહી આપણો વર્કશોપ ચાલો તો મહેલો અને સ્થળો માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો હવા મહેલ વઢવાણમાં આવેલો છે કુસુમિલાલ પેલેસ વડોદરા છોટાઉદેપુરની અંદર આવેલો છે હિંગોળગઢ મહેલ જામનગરમાં આવેલો છે કે પછી નજર નજરબાગ પેલેસ વડોદરામાં આવેલો છે ચાલો કમેન્ટ કરવામાં જવાબ હું આવશે ધ્યાન આપજો ઓકે હા હા એ રામનવમી નો સમયગાળો હોય ત્યારે જ મેળો ભરે ને ચૈત્ર મહિનામાં આવે રામનવમી હમણાં તો રામ ભગવાન નો નવમી કે જન્મ જયંતિ ઓકે ચાલો હવે હા પણ તો એ જિલ્લા પૂછ્યા છે આપણને એટલે હું જવાબ પિક કરશો બધા હા બધાને જવાબ હાજો સી જવાબ આવશે ઓકે હવા મહેલ એ વઢવાણમાં જ આવેલો છે અને હવા મહેલ આ એ હવા મહેલ નહીં આ બીજો હવા મહેલ એક હવા મહેલ ક્યાં આવશે એ જયપુરમાં આવશે એ અલગ એમ રેડી આ ગુજરાતનો હવા મહેલ તો ગુજરાતનો હવા મહેલ ક્યાં આવેલો છે વઢવાણમાં બરાબર છે કુસુમ પેલેસ છોટાઉદેપુર ઉદેપુર કિલ્લો જે છે મહેલ જે છે એ ખરેખર આવેલો છે રાજકોટની અંદર ક્યાં જોવા મળશે રાજકોટમાં તો આ ખોટું એવું દેખાય છે બાકી જે છે નજરબાગ પેલેસ તો વડોદરામાં છે રેડી ચાલો તો આ જવાબ ખોટો છે ઓકે આગળનો ક્વેશ્ચન જે છે જવાબમાં હવે આગળનો ક્વેશ્ચન જે છે એની અંદર ખંભલાઈ માતાનું પવિત્ર સ્થાનક માંડલ કયા જિલ્લામાં આવેલું માંડલ પૂછ્યું ભાઈ ખંભલાઈ માતાનું મંદિર બરાબર છે ખંભલાઈ માતાનું મંદિર ક્યાં આવશે માંડલ ઓછા પ્રશ્ન ઓકે આ બધાને જોવા જાય હિંગોળગઢ રાજકોટમાં ઓકે ઓકે ચાલો ચાલો ખંભલાઈ માતાનું પવિત્ર સ્થાનક ક્યાં આવશે ખંભલાઈ માતા પૂછ્યા છે તો ચાલો જિલ્લો કહી દો અમદાવાદ આવશે કયો જિલ્લો આવશે અમદાવાદ ચાલો આમાં જવાબ વાંચો હું આવશે વિદ્યાર્થી મિત્રો ઓકે બધાનો જવાબ વાંચો ક્યારેક આવા નોર્મલ ક્વેશ્ચન પૂછા જતા હોય તો હું જવાબ બધા ટીક કરશો અમદાવાદ અમદાવાદ જિલ્લાનું જે માંડલ તાલુકો જે છે એની અંદર ખંભલાઈ માતાનું બહુ મોટું મંદિર આવેલું છે ઓકે ત્યાર પછી આગળ આપણને એવા જોવા મળશે આગળનો ક્વેશ્ચન ચાલો આગળના ક્વેશ્ચનમાં થોડુંક ધ્યાન આપો સમજવા જેવો ક્વેશ્ચન છે ચાલો વાદ્ય અને વાજિંત્ર માટે અયોગ્ય વિકલ્પ પસંદ કરો અયોગ્ય કીધું છે વાદ્ય અને વાજિંત્ર માટે ચાલો વાદ્ય અને વાજિંત્ર માટે અયોગ્ય કીધું છે ચાલો વાદ્ય વાજિંત્ર માટે અયોગમાં હું ટિક્કર કરશો બધાય વાદ્ય એટલે વગાડવામાં તો વાદ્ય જંતર તંતુવાદ્ય છે ભારિંદો સુશીરવાદ્ય છે કર્તાલ ધનવાદ્ય છે વીણા ચર્મવાદ્ય છે વીણા વીણા જે છે ચર્મવાદ્ય છે બધા એમ ટીક કરે છે ઓકે બધાના જવાબ શું છે સાચો છે આમાં શું આવશે જવાબ જે છે એ વીણા આવશે તો વીણા એ તંતુ વાદ્ય છે બરાબર હવે જો ચાર પ્રકારના જે વાદ્ય આવે એની અંદર બેઝિક ઇન્ફોર્મેશન આપણે યાદ રાખવાની કે આમાંથી માની લો કે તાર જે બાંધેલા હોય તાર જે બાંધેલા હોય તાર આને શું કહીએ આપણે તંતુવાદ્ય માની લો કે ચામડું જેમાં મઢેલું હોય એને આપણે શું કહીએ ચર્મવાદ્ય માની લો કે ભટકાડવાથી અથડાવાથી વગાડતા હોય એને જે છે અથડાવાથી એમ અથડાવવાથી અથવા ભટકાડવાથી વાગે એને આપણે શું કહીએ તો કે ઘન વાદ્ય કહીએ બરાબર અને જે વાદ્ય એવા હોય કે જે હવા દ્વારા વાગતા હોય એમાં મેક્સિમમ ફૂંકની જરૂર પડતી હોય તો આવા વાદ્યને શું કહેવાય તો કે કહેવાય કે જે છે એ સુશીર વાદ્ય કેવા વાદ્ય કહેવાય છે સુશીર વાદ્ય હવે બધાનું એક એક તમને ઉદાહરણ આપી દઉં તાર છે તાર તાર જે છે રાવણ હથો જે છે તાર દ્વારા વાગે જંતર જે છે તાર દ્વારા વાગે બરોબર પછી વીણા તાર દ્વારા વાગે સંતુર વાગે છે છે પછી કહેવાય કે જે આપણે જોઈ શકશું કે તંબુરો જે છે એ તાર દ્વારા વાગે ગિટાર જે છે તાર દ્વારા વાગે આપણે તારના ઉદાહરણ છે રેડી ઓકે ચાલો ત્યાર પછી ચામડાના ઉદાહરણ આપીએ ચામડું મળેલું આપણે ઢોલક વગાડીએ ઢોલ વગાડીએ બરોબર છે એ જે છે ચામડાના ઉદાહરણ છે તો ચર્મવાદ્ય કહેવાય પછી જે છે આપણે જોતા હોય તબલા વગાડીએ દોકડ વગાડીએ આ બધું ચામડામાં આવે પછી અથડાવાથી એટલે કે ભટકાળવાથી મંજીરા હોય મંજીરા એ ભટકાળવાથી વાગે એટલે એને ઘનવાદ્ય કહેવાય કરતાલ નરસિંહ મહેતા જે કરતાલ વગાડતા કરતાલ આ કરતાલ પણ ઘનવાદ્યમાં આવે સમજી ગયો જે ભટકાળવાથી વાગે જાન જે છે ઘનવાદ્યમાં આવે ત્યાર પછી હવા દ્વારા ફૂંક દ્વારા જે વાગે એને શું કહેવામાં આવે છે તો કહેવામાં આવે છે કે સુશીર વાદ્ય શું કહેવામાં આવે છે સુશીરવાદ્ય રેડી તો જે હવા અથવા ફૂંક દ્વારા જે વાગે છે એને આપણે કહીએ છીએ જોઈ શકીએ કે જે ટ્રાફિક પોલીસવાળા હોય જે વિસલ્સ મારે સિસોટી આ સુશીરનો વાદ્યનો પ્રકાર છે ઓકે પછી શંખ વગાડવા માટે આપણે મેક્સિમમ હવાની ફૂંકની જરૂર પડે એટલે એને કહેવાય જે છે સુશીરવાદ્ય તો ચાર પ્રકારના વાદ્ય તાર બાંધ છો તો તંતુવાદ્ય પછી કહેવાય કે ચામડું મઢશો તો ચામડું ચર્મવાદ્ય ભટકારશો અથડાવશો તો ઘન વાદ્ય અને છેલ્લે જે છે હવા દ્વારા વાગશે એને સુશીર વાદ્ય કહે બધાને એક એક એક્ઝામ્પલ આપી દો ફોટો બતાવીને એટલે કોઈને કંઈ ડાઉટ રહે નહીં એમ ઓકે ચાલો પહેલાં બધાને ફોટો ડાઉનલોડ કરો એટલે તમને સમજાઈ જાય પહેલાં જે છે ચાલો એક તંતુ આપણે ઉદાહરણ આપીએ તો આપણે ગિટાર આપણે જે છે સંતુર લઈ લઈએ બરાબર સંતુર જે છે ઓકે સંતુર ઇન્સ્ટ્રુમેન્ટ એ આપણે જોવા મળશે એની અંદર જોવા મળે તારમાં જોવા મળે તો સંતૂર જે છે સંતૂર એના તારની અંદર એનો ઉપયોગ થાય ઓકે તો તારનો ઉપયોગ થયો ત્યાર પછી જે છે આપણે જોઈએ કે એકાદું ચર્મવાદી લઈ લે તો આપણે ઢોલ વગાડીએ અથવા દોકડ વગાડીએ બરાબર ઢોલ ઇન્સ્ટ્રુમેન્ટ દોકડ ઇન્સ્ટ્રુમેન્ટ તો એ બધું શેમ આવી જાય તો બધું જે છે ચામડું મઢેલું તમને જોવા મળશે એટલે હાવ અમુક ક્વેશ્ચન એવા હોય નોર્મલ હોય સમજવા જેવો હોય તો એ બધા તમારે સમજી લેવાના હોય છે નોર્મલ આવા ક્વેશ્ચન હોય પછી એવું એકાદું વાદ્ય હોય કે જે ફૂંક દ્વારા વાગે તો ભારી દો જે છે ભારી દો એ કચ્છની અંદર આ ઇન્સ્ટ્રુમેન્ટ જોવા મળે દડા જેવું જે છે એ તમને જોવા મળશે તો એ ભારીદો જો આને કહેવાય ભારી દો આ જે છે ને એ કચ્છમાં જ જોવા મળે બીજે ક્યાંય વધારે સિંધ અને કચ્છ સિવાય ક્યાંય જોવા મળતું નથી એમ આમાં ફૂંક મારવી પડે ત્યારે એ વાગે એમ અને એક એવું ઇન્સ્ટ્રુમેન્ટ આપણે જોઈ લઈએ કે જે કહેવાય કે અથડાવાથી વગાડતું હોય ઘન વાદ્ય કહેવાય તો જેને આપણે મંજીરા કહીએ છીએ ઓકે તો મંજીરા ઇન્સ્ટ્રુમેન્ટ જોઈ લો તો બધાને એક એક ઉદાહરણ જે છે આપણે જોઈએ તો તમને ખબર પડી જાય કે બધા અલગ અલગ રીતે વાગે છે તો આવા પ્રશ્ન જે નોર્મલ ક્વેશ્ચન હોય એ તમારે જે છે બધા ધ્યાને લેવા પડે ઓકે હવે એક એવું નું એક વાદ્ય આવે જે બહુ પૂછાય છે એક્ઝામમાં જેને પાવરી અથવા જેને જે છે આપણે કહેવાય કે તાળપુ કહીએ પાવરી ઇન્સ્ટ્રુમેન્ટ આદિવાસી વિસ્તાર જે હોય એ ક્ષેત્રની અંદર તમને આ પાવરી વાદ્ય આપણને જોવા મળી જશે રેડી તો આવા ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાતા હોય તાળપુ પણ જેને કહેવાય બધાને એક એક ઉદાહરણ આપી દઉં

અને પાવરી જે છે એ પણ સુશીર પ્રકારનું વાદ્ય જે છે અને આ મંજીરા જે છે એ ધન વાદ્ય છે જે અથડાવાથી વાગવા તમને જોવા મળશે હવે આ કન્સેપ્ટ બધાને ક્લિયર થઈ જવો જોઈએ આમાં કોઈને કંઈ ડાઉટ રહેવો જોઈએ નહીં એમ ઓકે ચાલો હવે ત્યાર પછી આગળ આપણે જોઈએ તો બધાને સમજાઈ ગયા આમાં જો બધા તાર બાંધ્યા છે એટલે આમાં કોઈને ડાઉટ ન હોય તાર બાંધા એટલે તંતુ વાદ્ય ચામડું બેઠું એટલે ચરમા વાદ્ય ભટકાડા એટલે કહેવાય ધન વાદ્ય ફૂંક મારી એમાં ફૂંક મારવી પડે ભાઈ અહીંયાથી અહીંયા ફૂંક મારવી પડે ને અહીંયા આંગળા રાખવા પડે ત્યારે આ વાગે અને ત્યાર પછી એક છેલ્લો જે સુશીર વાદ્ય મે તમને આંગણા બતાવ્યું પાવરી દક્ષિણ ગુજરાતમાંથી આ ક્વેશ્ચન મેક્સિમમ પૂછાતો હોય છે ઘણી બધી એક્ઝામની અંદર આને કહેવામાં આવે છે તાડપુ આને કહે છે આપણે પાવરી અથવા તાડપુ કહેવાય આને અથવા તારપુ જેને આપણે કહીએ છીએ બરાબર દૂધી જે હુકાયેલી દૂધી હોય એમાંથી આ બનાવવામાં આવે હવાથી વાગે ફૂંક મારવાથી વાગે એટલે કહેવાય એને ચર્મ કહેવાય કે સુશીર વાદ્ય હવે કોઈને કંઈ ડાઉટ નથી ને આગળ વધી જઈએ ચાલો તો આમાં શું આવે ચાલો જંતર હેમાં આવે જંતર જંતર જે છે જંતર જંતર એ કયા પ્રકારનું વાદ્ય છે તંતુવાદ્ય તાર જ બાંધો પડે એમાં ભારીંદો હમણાં જેવી ફૂંક મારવી પડે કરતાલ કનવાદ્ય છે વીણામાં તાર આવે એમાં ચર્મ ન આવે એટલે એ જવાબ અમારા સહી રહેગા આગળ વધીએ આપણે હવે ચાલો અમદાવાદમાં કઈ મસ્જિદમાં ઝૂલતા મિનારા આવેલા છે કમેન્ટ કરો ચાલો ફટાફટ ઝૂલતા મિનારા ઝૂલતા મિનારા ક્યાં આવશે ભાઈ કઈ મસ્જિદમાં આવશે રાણી સિપરીની મસ્જિદ રાણી બસીરની મસ્જિદ સીધી બસીરની મસ્જિદ કે જુમા મસ્જિદ કમેન્ટ કરો ચાલો ફટાફટ સિમ્પલ ક્વેશ્ચન હા મિલન સિમ્પલ ક્વેશ્ચન વેરી ગુડ ચાલો સમજાવી જાવ જોઈએ તમને બધાને મગજમાં બેસી જવું જોઈએ ક્વેશ્ચન ગમે એ આવે સમજવાનું મહત્વનું છે સમજો વધારે બરાબર છે ભણો હાવ ઓછું પણ સમજવાનું વધારે ઓકે ચાલો શેમાં આવશે ભાઈ એ નો આવે ભાઈ સિપરી તો આવે જ નહીં શું પિક જો સીધી બસી મસ્જિદ તો સીધી મસ્જિદની બસિ જે એન્ટ્રી ગેટ છે ત્યાં તમને જોવા મળશે ઝૂલતા મિનારા સીધી બસીનો જે એન્ટ્રી ગેટ છે શું જોવા મળશે ઝૂલતા મિનારા તો એ બધા અહીંયા ધ્યાન આપો આપણે એક જગ્યાએ છે યાદ રહી જશે રેડી ગુજરાતમાં બે જગ્યાએ ઝુલતા મિનારા આવે ચાલો બીજી જગ્યાએ તમને ખ્યાલ હોય તો કમેન્ટ કરો એમ અહીંયા ધ્યાન આપો આ સીધી બસ્સીની મસ્જિદ છે એનો જે એન્ટ્રી ગેટ છે ત્યાં બે જે જો બે આવા સ્તંભો આવેલા છે મિનારા જેને કહેવામાં આવે તો આ સીધી બસ્સીની મસ્જિદ છે બરાબર થોડાક વ્યવસ્થિત આપણે જોઈએ તો આ પ્રકારનું એનું સ્થાપત્ય કલા જે છે એની મહત્વ થોડીક વધારે મહત્વ છે એટલે આ એક આની ઉપર ચડીને એકને ડગાવવાથી બીજું ડગે એવું કહેવાય છે બરાબર આપણે ખતરો કર્યો નથી પણ એવું કહેવાય છે એમ ચાલો તો એ પણ બધા ધ્યાને લેવાનું થાય રેડી ચાલો તો સમજાઈ ગયું બધાને આને કહેવાય ઝુલતા મિનારા હાલો જે વિદ્યાર્થીઓ જે છે ક્લાસમાં ભણે છે એને તો મેં કીધું જ તું કે ગુજરાતમાં બે જગ્યાએ ઝૂલતા મિનારા આવેલા છે ચાલો અમદાવાદ સિવાય આ તો અમદાવાદમાં આવેલું છે બીજું કઈ જગ્યાએ તો બીજું જે છે ગીર સોમનાથ જિલ્લાની અંદર તમને જોવા મળશે વિદ્યાર્થી મિત્રો ઉના તાલુકાની અંદર એક દેલવાડા નામનું ગામ છે આ દેલવાડા નામના ગામે જે છે તમને જોવા મળશે કહેવાય કે ઝૂલતા મિનારા સમજાઈ ગયું ચાલો તો આમાં શું બધાને ટીક કરવાનું છે રાણી બસીની મસ્જિદ જે છે એની અંદર તમને જોવા મળશે ઓકે અને બીજા દેલવાડા બીજા ઝૂલતા મિનારા ક્યાં જોવા મળશે તો એક દેલવાડા ગામ આવેલું છે દેલવાડા ગામ કયા તાલુકામાં ઉના ઉના ક્યાં આવશે ગીર સોમનાથ ગુજરાતનો સૌથી મોટો તાલુકો કયો છે ઉના છે ગુજરાતનો સૌથી મોટો તાલુકો ઉના છે ત્યાં આપને જોવા મળશે ઓકે આમાંથી કોઈ ઉનાના હોય દેલવાડા ગામના હોય તો એમને ખબર પડી જાય કે આ ખરેખર ન્યા જ આવેલા છે ચાલો હવે ત્યાર પછી આગળ વધો આગળનો ક્વેશ્ચન થોડોક અઘરો છે પણ નિરાયતે તમે વિચારશો તમારા જે ભણાશો એ તમે વિચારશો તો તમને સમજાઈ જાય ક્વેશ્ચન કયા પ્રકારનો આમાંથી પૂછેલો છે ચાલો સ્થાપત્ય કલા માટે વિધાનો સત્ય છે ચેક કરો જે છે પહેલાં તો સૌથી પહેલા મોઢેરાનું સૂર્ય મંદિર એ બહુચરાજી તાલુકામાં આવેલું છે એ તમારે જોવાનું ભાઈ બહુચરાજી તાલુકામાં મોઢેરાનું સૂર્યમંદિર છે પછી ગુજરાતનું ખજુરાઓ બાવકાનું શિવ મંદિર કહેવાય એ પણ તમારે જોવાનું છે મહુડી જઈને લય અમદાવાદમાં આવે એ પણ જોવાનું છે ત્રણ ભગ્ન જૈનાલયો પોળોના જંગલો જેની અંદર આવેલા છે પોલો ફોરેસ્ટ જેને કહીએ આપણે પોલો ફોરેસ્ટ તો પોલો ફોરેસ્ટ જે છે એની અંદર આવેલા છે ચકાસો 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 નિરાતે આરામથી ઓકે ચાલો હાલો આમાં કમેન્ટ કરવા લો ફટાફટ જો હાલો એક ભાઈ ડી જો મનીષ સિંહ રાજપૂત મકવાણા ધર્મેશ સામલભાઈ જોગાણી મોઢેરા બહુચરાજીમાં જ આવે ઓકે સરસ ચાલો જવાબ હાચો હું આવે જવાબ તમારે કઈને જોવાનો જવાબ આમાં એક બે ત્રણ બે ત્રણ એક બે હાચક થઈ વાંચો એમ ચાલો ઓકે મેક્સિમમ નો જવાબ સીડી સીડી છે સી નો સી ઘણા બધા જવાબ છે સી ઘણા બધાનો જવાબ છે એનો મતલબ એવો થયો કે આપણે સી રાખશું ને ચાલો મોઢેરા બહુચરાજી મંદિર મોઢેરા બહુચરાજી તાલુકામાં જ આવે કારણ કે મોઢેરા ગામ છે તાલુકો નથી અને આ ગામ અત્યારે આખે આખું સોલાર વિલેજ તરીકે જાહેર થયું સોલાર વિલેજ તરીકે બરાબર સોલાર ગામ તરીકે હમણાંને જાહેર કર્યું આખે આખું ગામને રેડી પછી ખજુરાઓ તરીકે ઓળખાતું બાઉકાનું શિવ મંદિર મિત્રો સોલંકી ત્યારે કીધું તું જયસી અથવા તો ભીમદેવ પ્રથમના ના સમયગાળામાં મંદિર બનેલું જેને બાઉકાનું શિવ મંદિર કહેવાય અને ગુજરાત જેને ખજુરાઓ કહેવાય મૂળ જે છે ખજુરાહોના જે મંદિરો જે છે એમપી ની અંદર મધ્યપ્રદેશમાં આવે છે એના જેવું મંદિર છે બાઉકાનું શિવ મંદિર કેટલા માટે દાહોદ જિલ્લામાં આવેલા આ બાવકાના શિવ મંદિરને આપણે કહીશું ગુજરાતનો ખજુરાહો પછી મહુડી જૈનાલય એ વિદ્યાર્થી મિત્રો ગાંધીનગરમાં આવશે આની અંદર આવશે નહીં તો ક્યાં આવશે ગાંધીનગરની અંદર વાલા વિદ્યાર્થી મિત્રો તો ધ્યાન રાખજો આવો આવો નાનો મોટો એક ફેરફાર કરી દે તો આપણે જે છે એક માર્ગ આખો વયો જાય એક માર્ગ એવો જાય અને એને માઈનસ થઈ પાછા અલગ એમ ભગ્ન જૈનાલયો પોલો ફોરેસ્ટમાં જ આવેલા છે એ બરાબર છે ત્રણ ભગ્ન જૈન ભગ્નનો મતલબ થાય તૂટેલી ફૂટેલી હાલતમાં હોય અથવા કોઈ શાસકોએ દ્વારા એને તોડવામાં આવ્યો હોય તો એને કહેવાય ભગ્ન જઈને લઈ અથવા ભગ્ન કોઈ વસ્તુ કહેવાય એમ ઓકે તો મહુડી ક્યાં આવશે ગાંધીનગરમાં તો આ જવાબ ખોટો છે ને હાલો હવે તમારે આની અંદર સેટ કરવાનું છે પહેલું સાચું છે બીજું સાચું છે ચોથું સાચું છે એવો કયો છે પહેલું બીજું ચોથું તો પહેલું બીજું અને ચોથો નંબરનો સી જવાબ છે આ તમને જોવા મળશે સાચો જવાબ આગળ વધી જઈએ આપણે નેક્સ્ટ ચાલો આગળનો કહે નીચેનામાંથી કયું સ્થાપત્ય અમદાવાદનું રતન તરીકે પ્રખ્યાત છે અમદાવાદનું રતન જેને કહેવાય અમદાવાદનું રતન અમદાવાદનું રતન કોને કહેવાય કમેન્ટ કરો ચાલો ફટાફટ અમદાવાદનું રતન કિસે હમ બોલે અમદાવાદ કા આય

આ જવાબ તો ખોટો જ છે સરખેજ નો રોજો એને ભાઈ અમદાવાદનો નો રતન નો કહેવાય ને ચાલો વૈદુ હું રાણી સિપ્રી મસ્જિદ અને દાદા હરિ વાવ આ તો આવશે નહીં વૈદુ હું આ ખાલી રાણી સિપ્રી મસ્જિદ રાણી સિપ્રી મસ્જિદ જે છે એને કહેવામાં આવે છે અમદાવાદ નું રતન એટલે કોઈ છે ને એટલી બધી ઉતાવળ ન કરતા કે અહમદનગર એટલે અમદાવાદ એમ અહમદનગર એટલે અમદાવાદ આવું કોઈ ઉતાવળ ન કરવું એમ એવો જ આ પ્રશ્ન છે એમ અહમદનગર એટલે શું થયું વિદ્યાર્થી મિત્રો હિંમતનગર થશે શું થશે હિંમતનગર પ્રતાપસિંહ નામના એક રાજા હતા પ્રતાપસિંહ હિંમતસિંહ અહમદનગર અહમદશાહે બંધાયું હતું અહમદ નું નામ રાખ્યું હતું હિંમતનગર બરાબર તો અહીંયા આવો ક્વેશ્ચન છે કે અહમદનગર એટલે અમદાવાદ નો થાય અહમદનગર હિંમતનગર થાય એમ અમદાવાદનું રતન એટલે સિદ્ધિ સૈયદની જાળી નો થાય એનો જવાબ આવે શું આવે રાણી રાણીની મસ્જિદ એમ આ ભલે તમને સારું દેખાય કે અમદાવાદનું રતન એટલે સિદ્ધિ સૈયદની જાડી જાડી વ્યવસ્થિત કોતર આવે એટલે આપણે જો ફોટો બતાવો એટલે બધાને એમ થાય કે સાચી વાત છે આને રતન કહેવું જોઈએ પણ ઓલાને કેમ રતન કીધું તો એનું પણ ઘણા બધા કારણો છે વિદ્યાર્થી મિત્રો ઓકે સ્થાપત્યનો આ પ્રશ્ન છે વારસાનો આ પ્રશ્ન છે એટલે આમાં જે છે આ પ્રકારનું થોડુંક લોજિક તો તમારે વિચારવું જ પડશે ઉતામણ નહીં કરવાની કે શાંતિથી મનથી બીજા તમે ભણ્યા જ છો તમને આવડે જ છે તમારે ટેક કરવાનું છે ઓકે એવી રીતે યાદ રાખો ચાલો તો સિદ્ધિ જે છે સિદ્ધિ સૈયદ જે છે એની જાડી આપણને કહેવાય કે તમને અમદાવાદનું જોવા મળશે આ જે છે જાળી તમે જુઓ એટલે આપણને બહારથી એવું લાગે કે આને જ અમદાવાદનું રતન કહેવાતું હોય આને જ અમદાવાદનું રતન કહેવાતું હોય પણ આને અમદાવાદનું રતન ન કહેવાય વિદ્યાર્થી મિત્રો સીધી જે સીપ્રીની જે મસ્જિદ જે છે એને કહેવામાં આવે છે અમદાવાદનું રતન એમ બરાબર છે તો સીપ્રી જે છે સિપરીની જે મસ્જિદ જે છે એને કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે કહેવાય કહેવામાં આવે છે કે અમદાવાદનું રતન ઓકે એને કારણ કે સ્થાપત્ય કલા એ પ્રકારની છે આમાં અંદર તમે જુઓ તો તમને ખબર પડે કે આની અંદર સ્થાપત્ય કલા જે જોવા મળશે એ બહુ અજોડ છે આની અંદર બારી બારણા જે છે આનું સ્થાપત્ય બહુ એ પ્રકારનું છે કે બહુ ઝીણવટપૂર્વક આની અંદર કાર્ય કરેલું છે એટલે એટલા માટે આને બીજું તાપ્યુ છે અમદાવાદનું રતન સમજ ઓકે હવે આમાં ભૂલ ન કરતા ઓકે બધા વિદ્યાર્થી મિત્રો ચાલો ભૂલ ન કરો એટલા માટે હું તમને વારંવાર રિપીટ કરું છું ભૂલ ન કરતા ચાલો હવે આગળ ધ્યાન આપો ભગવાન મલ્લીનાથનું પવિત્ર યાત્રાધામ ભોયણી કયા જિલ્લામાં આવેલું છે ભોયણી પૂછું ભાઈ ભોયણી ભોયણી કયા જિલ્લામાં આવે ફટાફટ કમેન્ટ કરો ચાલો ભોયણી ગાંધીનગર અમદાવાદ મહેસાણા રાજકોટ ચાલો ભોયણી બોલો ભોયણી ક્યાં બધા આવી ગયા ખાવા ગયા ને ઓકે ઓકે ચાલો આવી ગયા પાછા ચાલો સી સી બધા સીબી 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 ટીક કરે સીબી સીબી અમદાવાદ ઓકે ચાલો મનથી વિચારો કે ભોણી ક્યાં આવશે તો અમદાવાદ જવાબ અંદરથી બોલશે એમ તમારું મન બરાબર તો મલ્લીનાથનું ભોણી જે છે ભોણી ક્યાં આવશે અમદાવાદ જિલ્લાની અંદર જિલ્લો અમદાવાદ બાકી તાલુકો વિસ્તાર ભલે ગમે આવે ઓકે ચાલો કાજુલ ફુટો ઓકે ઓકે ચાલો અહીં ધર્મ અમદાવાદની અંદર હવે તમને જે કહું વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળો અથવા તો ધ્યાનથી લખી લો ક્યાંક કામ લાગશે જીવનની અંદર ઓકે ચાલો જેટલા તમને મહત્વના સ્થળો હોય એટલા બધા લખી લો ચાલો જૈન ધર્મના જે પહેલાં તીર્થંકર છે આદિનાથ આદિનાથ જે છે એમનું સાનિધ્ય ક્યાં આવેલું છે તો કે પાલીતાણા નામનો જે તાલુકો છે શેત્રુંજય ત્યાં આવેલું છે બીજા તીર્થંકર જે છે અજીતનાથ અજીતનાથ જે છે એ તમને ક્યાં જોવા મળશે તારંગામાં જોવા મળશે પણ નામના એક રાજા હતા આમને આ બંધાયું હતું તારંગા ક્યાં આવશે તો એ મહેસાણા જિલ્લામાં આવે આ પાલીતાણા ક્યાં આવે તો એ ભાવનગર જિલ્લામાં આવે પછી જે તમને પૂછાય છે પંદરમાં એને આપણે ધર્મનાથ કહીએ છીએ ધર્મનાથનું સાનિધ્ય હઠીસિંહના દેરામાં આવેલું છે હઠીસિંહના જે દેરા આવેલા છે એ પણ અમદાવાદ જિલ્લામાં જ આવેલા છે પછી તમને પૂછાય છે ઓગણીસમાં જેને આપણે એકમાત્ર સ્ત્રી હતા જેને આપણે મલ્લીનાથ કહીએ છીએ આ મલ્લીનાથ જે છે ને એમનું સાનિધ્ય ભોયણીમાં આવેલું છે ભોયણી એ જે છે એ પણ અમદાવાદ જિલ્લામાં જ આવશે એકમાત્ર સ્ત્રી હતા એવું દિગંબર લોકો માને છે શ્વેતાંબર લોકો માને છે દિગંબર લોકો નથી માનતા કારણ કે જૈન ધર્મમાં દિગંબર અને સ્વતંબર બે આવે તો દિગંબર લોકો એમ કહે છે કે સ્ત્રીઓને જે છે કેવી લેજ્ઞાન ન થાય એમ શ્વેતાંબર લોકો એમ કહે છે કે નહીં સ્ત્રી હતા એમ બંનેમાં વિવાદ છે પછી આવશે યાદ રાખશું બાવીસમાં બાવીસમાં જે છે કોણ હતા અરિષ્ટ જે છે

પછી આવશે ત્રેવીસ માં જે છે જેને આપણે અથવા જેને આપણે પાર્શ્વનાથ તો તો ગુજરાતમાં ઘણી જગ્યાએ જાય છે પંચાસરા પાર્શ્વનાથ ચિંતામણી પાર્શ્વનાથ નવખંડા પાર્શ્વનાથ અમીજરા પાર્શ્વનાથ બરાબર છે આગળ ધ્યાન આપીએ ત્યાર પછી જે છે ચોવીસ માં છે મહાવીર સ્વામી મહાવીર સ્વામી જે છે એમનું તમારે ચિહ્ન યાદ રાખશો સિંહ છે આમનું ચિહ્ન સર્પ છે અને આમનું ચિહ્ન વૃષભ જે છે આમાંથી ક્વેશ્ચન બની જાય ઓકે યાદ રહીજ ચાલો આ જૈન ધર્મની અંદર મેન મેન છે બધા યાદ રાખી કરવાની થતી નથી ઓકે ચાલો તો આ જે છે પહેલા આદિનાથ છે એમના એક દીકરા હતા બાહુબલી જેને કહેવાય ગોમટેશ્વર બાહુબલી બીજા એક હતા જેને ભરતેશ્વર બાહુબલી કહેવાય તો ભરત અને ગોમટેશ્વર નામના બે પુત્ર હતા આદિનાથને અને એમાંથી જે ગોમટેશ્વર બાહુબલી છે એમનું સાનિધ્ય કર્ણાટકના શરવણ બેલગોલામાં આવેલું છે અને એમના એક દીકરી હતા જેનું નામ બ્રાહ્મી હતી આજે આપણે બ્રાહ્મી જે મૂળાક્ષરો જેમને આપ્યા છે એ કોના દીકરી હતા આદિનાથના તો એ એક યાદ રાખવું એમ રેડી ચાલો તો એટલે બધાને યાદ રાખી લે યાદ કરી દઉં જૈન ધર્મની અંદર આ પ્રકારના ક્વેશ્ચન પૂછાતા હોય છે જૈન ધર્મની ભાષા પૂછે વિદ્યાર્થી મિત્રો તો બધાની અંદર બધા પ્રાકૃતિક કરવું એમ જૈન ધર્મની ભાષા કઈ ઉપાય પ્રાકૃત ભાષામાં અર્ધમાગધી જેને કહેવામાં આવે છે મગધ વિસ્તારમાં બોલાતી એટલા માટે આપણે અર્ધમાગતી કહીએ છીએ આગળ વધી જઈએ તો મલ્લીનાથ કોનામાં આવશે વિદ્યાર્થી મિત્રો આવું મલ્લીનાથ ભોયણીમાં આવે બરાબર છે ચાલો મહુડી ક્યાં આવે ગાંધીનગરમાં આવે ને ચાલો હવે ર લાખા નહીં પણ રા લાખા લખામાં જરાક ભૂલ થઈ ગઈ છે અમારા ક્યારેક વિદ્યાર્થી મિત્રો અથવા તો મિત્રો ક્યારેક મોજમાં આવી જાય તો આ પ્રકારનું ક્યારેક વલણ કરતા ચાલો રા જે છે લાખા રા લાખા અથવા લાખા ફુલાણીનો પાડીઓ ક્યાં જોવા મળે આટકોટ કચ્છ પાટણ કે હળવદની અંદર પ્રતિક હા ચાલો તો રા રા લાખા 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 ફુલાણી કચ્છના બહુ પ્રતાપી રાજા હતા કે જેને સોલંકી શાસક મૂળરાજ પ્રથમારે યુદ્ધ કર્યું હતું બરાબર છે અને જે રા ગ્રહરીપુ નામના રાજા હતા જુનાગઢના એના પરમ મિત્ર હતા આ રા લાખાના અવસાન પછી જે છે કહેવાય કે એમનો આ પાળીઓ જ્યાં ઊભો કરવામાં આવે વીરગતિ જ્યાં ભાઈ માતા મુળરાજ સોલંકી સામે તો એ ક્યાં આવેલો છે બરાબર તો એ જો બધા ટીક કરે છે આટકોટમાં આવશે ક્યાં આવશે આટકોટની અંદર તો આટકોટ ક્યાં આવશે રાજકોટની અંદર ભાદર નદીના કાંઠે જે છે આ યુદ્ધ લડાયું હતું મૂળરાજ સોલંકી ત્યાર પછી જે છે રા લાખા અથવા એમના મિત્ર હતા રા ગ્રહરીપુ જૂનાગઢના વંથલીના તો એ જે છે એમને ચેતવણી વચ્ચે યુદ્ધ થયું જેને આપણે આટકોટનું યુદ્ધ કે પછી ભાદરકાંઠાનું યુદ્ધ કહીએ છીએ જે સૌરાષ્ટ્રની ભોમ ઉપર લડાયું હતું રેડી તો એ બધે ધ્યાન લેવું લાખા ફુલાની યાદમાં આજે કચ્છના લોકો અષાઢી બીજ ઉજવે છે અષાઢી બીજ જે છે એને કચ્છી માણું હોય એ બેસતું વર્ષ કહે છે બેસતું વર્ષ બેસતું વર્ષ કોનું છે કચ્છી માણું તો અષાઢી બીજ સમજાઈ ગયું બધાને રેડી આ બધું ધ્યાન લેવું થોડુંક થોડુંક આગળ જ આપણે જોઈએ સિદ્ધરાજ જયસિંહના કેદ કર્યા હતા એ નહીં હા એ રસક નૈહા આ મુરાદ પ્રથમના સમયગાળામાં હતા રૂણ તો એ જે છે બહુ આગળ આપણે જોવા મળે છે લાખા ફુલાણીનો ઇતિહાસ જે છે એ બહુ જૂનો ઇતિહાસ છે કચ્છના કેરાકોટમાં એમનું શાસન હતું કચ્છના કેરાકોટમાં રાજધાની હતી બરાબર છે તો એ લાખા ફુલાણી કચ્છ મંડળના રાજા હતા ચાલો હવે આગળ જોઈએ હમણાં જો હમણાં મેં તમને ક્વેશ્ચન સમજાયો કે ધર્મનાથ જે છે હઠીસીના દેરામાં કોનો તીર્થંકરનું હમણાં જ મેં તમને ઉપર સમજાયું તો આમાં બધા શું ટિકિટ દેવાનું થાય બધાએ કોણ આવશે ધર્મનાથ આવશે કોણ આવશે ધર્મનાથ ચાલો આમાં તો કઈ કેવું કેવું પડશે કઈ કઈ નહીં કેવું પડે કારણ કે આગળ કરાઈ સિંહ અમદાવાદમાં ધર્મનાથ હાલો હવે આગળનો ક્વેશ્ચન જો તો તમને સમજાય કે લઘુ પોથિયો એટલે શું શું એમ લઘુ એટલે વ્યવસ્થિત ધ્યાનથી જો લઘુ પોથિયો એટલે શું ચાલો જો આની અંદર લઘુ પોથ્યો એટલે શું હા એ જ તે જા રાખા એટલે બરાબર છે ચાલો હવે લઘુ પોથી હું બધા કમેન્ટ કરો અંદર જવાબ હું આવે બૌદ્ધ ધર્મનું સાહિત્ય જૈન ધર્મ દ્વારા લખાયેલું સાહિત્ય ભાગવત ધર્મ સમાજો માટેનું સાહિત્ય કે ધર્મના ઉપદેશ આપતો ગ્રંથ સૈવ ધર્મ જે છે એનો ઉપદેશ આપતો આપતો ગ્રંથ હું છે ભાઈ આ બધું ચાલો જો હાલવામાં શું જવાબ આવે કમેન્ટ કરો ચાલો ફટાફટ ઓહો આટલી બધી લાઈકો થઈ સરસ લ્યો સારું કહેવાય બધા લાઈકો બહુ વ્યવસ્થિત કરો છો એટલે મને પણ ગમે લેક્ચર લેવાની ચાલો તો આમાં શું આવશે વિદ્યાર્થી મિત્રો બીજો આવશે જૈનો દ્વારા લખાયેલું જે છે એ સાહિત્ય લઘુ કહેવાય જૈનો જે સોલંકી વંશ એટલે કે ગુજરાતનો જે ચાલુક્ય વંશ જેને કહે છે સોલંકી વંશ એટલે કે મધ્યકાલીન ઇતિહાસ ને જે જોડતો જે ઇતિહાસ જે છે બરાબર ગુજરાતનો એની અંદર તમને જોવા મળશે

ચાલો તો અમદાવાદ શહેરમાં નીકળતી જગન્નાથની રથયાત્રા કઈ તિથિ નીકળે બધાને આવડવું જોઈએ એમાં કોઈ કંઈ ખોટું ટીક કરવાનું થતું નથી એમ હાવ ઇઝી ક્વેશ્ચન છે એમ ઓકે ચાલો અષાઢ સુદ શું આવશે બીજ અષાઢ સુદ બીજ વેરી ગુડ ચાલો બધાનો જવાબ હાથ છો અષાઢ સુદ બીજ અહાડી બીજ જેને આપણે કહીએ અષાઢ સુદ બીજ તે દિવસે કચ્છી લોકો બેસતું વર્ષ ઉજવે અને જગન્નાથ યાત્રા અમદાવાદની અંદર નીકળશે આની અંદર પહિંદ જે છે વિધિ કરવામાં આવે ગુજરાતના જે પણ મુખ્યમંત્રી હોય એ આગળ સોનાની સાવરણી દ્વારા આગળ થોડુંક વાળશે અને એમ પછી યાત્રા નીકળશે એને આપણે જગન્નાથ યાત્રા અમદાવાદની ગઈ છે બરાબર સંત જે છે નૃસિહદાસજી એક હતા એમને યાત્રાની શરૂઆત કરાવી હતી કોને શરૂઆત કરી હતી સંત નૃસિંહ દાસજી બરોબર છે તો નૃસિંહ દાસજી શરૂઆત કરાવી હતી ઓકે યાદ રહી ગયું બધાને સાડી સોટ બિલ આગળ બધી જ ચાલો આગળનો ક્વેશ્ચન જે છે કયું સ્થાપત્ય જે છે એ તમને જોવા મળશે કે સોલંકી વંશમાં સ્થપાયું ન હતું વારસાનો ક્વેશ્ચન છે સોલંકી વંશમાં સ્થપાયું ન હતું એ પણ ધ્યાને લો કુંભારીયા નદી સોલંકી વંશમાં સ્થપાયા હતા એ જો સાત માળનું ધવલગૃહ પછી ડાકોરનું મંદિર કે ઝીંઝુવાળાનો કિલ્લો ઓકે હા બધાનો જવાબ સાચો આમાં કમેન્ટ કરવા આગળ પાછળ રહી ગયા બધા ના ના પાછા ભેગા થઈ ગયા ચાલો તો અહીંયા ધ્યાન આપો એમાં શું જવાબ આવે ઋષિદાસે શરૂ કરાયેલી પહિંદ વિધિ કરાય હા પહિંદ વિધિ એ અમરસિંહ ચૌધરી હતા મુખ્યમંત્રી સીએમ ત્યારે શરૂ થઈ હતી પણ અહીંયા યાત્રાની શરૂઆત સંત નૃષિદાસે કરી હતી ઓકે ઓકે બધાનો જવાબ સાચો છે એવું લાગે છે મને ડાકવાનો બધાય મંદિર કહે છે તો એનો મતલબ એવો થાય સાચો જવાબ છે રેડી ચાલો કુંભરી નદી કોને બધા હતા વિમલ મંત્રી કઈ જગ્યાએ દાંતાની અંદર કયો જિલ્લો બનાસકાંઠા કયા રાજા હતા ત્યારે ભીમદેવ પ્રથમ હતા એનો મતલબ એવો સોલંકી રાજા છે સાત માળનું ધવલ ધવલગુરુ કોને બંધાયું હતું તો કે દુર્લભ રાજે કોને બંધાયું હતું દુર્લભ રાજ કઈ જગ્યાએ પાટણમાં તો દુર્લભ રાજ કયા વંશના હતા સોલંકી પણ સાચું ડાકોરનું મંદિર જે છે એ જે ગોપાળ તાંબેકરનો પરિવાર જે છે ગોપાળ તાંબેકર મરાઠા હતા તાંબેકર મરાઠા સરદાર હતા મરાઠા સરદાર એને બંધાયું આવ્યું હતું ગોપાળ તાંબેકરે ગોપાળ તાંબેકર પરિવાર અને ઝીંઝુવાડાનો કિલ્લો સુરેન્દ્રનગર જિલ્લામાં સિદ્ધરાજ જયસિંહના સમયગાળાની અંદર બન્યો હતો સિદ્ધરાજ જયસિંહ રાજા હતા ત્યારે દસાડા તાલુકો જે આવેલો છે દસાડા તાલુકો એની અંદર સુરેન્દ્રનગર જિલ્લામાં જોવા મળશે યાદ રહી ગયું બધા મિત્રો આ પ્રકારના ક્વેશ્ચન એક્ઝામ આવે તો તમને કોઈ ડાઉટ પડવો જોઈએ નહીં ઓકે આગળ વધીએ ચાલો જીંજુવાડાનો કિલ્લો સિદ્ધરાજે છે ઓકે બધાને જવાબ હાચો આગળ વધવાલો હવે ચાલો હનુમાન હનુમાનજીની જે છે માતા અંજનીના નામ ઉપરથી જે છે હનુમાન હનુમાનજીના માતાજી જે છે અંજની જે છે અંજનીના નામ ઉપરથી પડેલું અંજન કુંડ જે છે કે જ્યાં હનુમાનજીનો જન્મ થયો હતો એવું મનાય છે તે સ્થળ ક્યાં આવેલું છે પાટણમાં ડાંગમાં ભાવનગરમાં કે વેરાવળની અંદર છે ઓ ગુજરાતની અંદર આ સ્થળ ચલો ફટાફટ કમેન્ટ કરો ફટાફટ હનુમાનજીની માતા અંજની નામ ઉપરથી પડેલું અંજનકુંડ કે જ્યાં હનુમાનજીએ જન્મ લીધો થયો હતો તે સ્થળ જણાવો

ચાલો હવે ગણગોર તહેવાર રાજસ્થાન જલીકટ્ટુ તહેવાર તમિલનાડુ લોહરી તહેવાર પંજાબ જગન્નાથપુરી યાત્રા આંધ્રપ્રદેશ ક્યાં આવશે ચાલો જગન્નાથપુરી ઓડિશા ડી લોક ક્યાં જાય હા ડી લોક ક્યાં જાય ઠીક એ ઠીક લોક કરી દેતે તે હલો ગણગોર તહેવાર ક્યાં આવે રાજસ્થાનમાં બરાબર છે ભાઈ ગણગોર તહેવાર ક્યાં આવે રાજસ્થાનમાં છેલ્લીકટ્ટુ ક્યાં આવે તમિલનાડુમાં લોહરી તહેવાર ક્યાં આવે પંજાબની અંદર જગન્નાથપુરી યાત્રા ક્યાં આવે ઓડિશામાં આવે ક્યાં આવે હાલો એક જે છે એક જે છે એક જ નકશાની અંદર તમને બધાય સમજાવી દઉં છું એટલે સાચો જવાબ હું આવે આ ડિયાની અંદર બરાબર હાલો એક નકશામાં તમને બધા જ તહેવાર વ્યાર સમજાવી દઉં છું એટલે કમ્પ્લીટ બધાને યાદ રહી જાય એ રીતનું આપણે યાદ રખાવી દઉં તહેવારો કેમ યાદ રાખવા તો હાવ ઈઝી છે તહેવારો કેમ યાદ રાખવા એમ તો જે નકશામાં બતાવો એ તમે યાદ રાખતા જાઓ એટલે ઘણું ઘણું એમાં બધું આવી જાય છે કે બાકી નહીં રહી જાય તહેવાર ચાલો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ છીએ ઉપરનું જે ક્ષેત્ર જે છે એ ક્ષેત્રમાંથી તહેવારોની વાત આવે ત્યારે તો જે પંજાબ છે પંજાબ પંજાબ ક્ષેત્રની અંદર તમને જોવા મળશે વૈશાખી નામનો તહેવાર લોહરી નામનો તહેવાર લોહરી અને વૈશાખી ક્યાં આવે પંજાબ પશ્ચિમ બંગાળમાં ઓડિશામાં જે છે ઓડિશામાં જગન્નાથ જે છે જગન્નાથ યાત્રા તમને બધાને જોવા મળશે પછી આ જે તમિલનાડુનો જે ભાગ છે એની અંદર એક જલી કટ્ટુ નામનો એક તહેવાર આવે જલી કટ્ટુ આ જલીકટ્ટુ જે છે એ બળદોને કહેવાય કે પકડવાની આ જે છે આ કે ક્રિયા છે જલીકટ્ટુ જેને કહેવાય પછી આ જ તમિલનાડુમાં તમને પોંગલ નામનો તહેવાર જોવા મળશે સાઈડમાં કેરળ આપેલું છે કેરળ કેરળમાં તમને ઓણમ નામનો તહેવાર જોવા મળશે કયો તહેવારમાં જોવા મળે ઓણમ નામનો તહેવાર પછી મહારાષ્ટ્રમાં તમે આવતા રહેશો તો શિવાજી જયંતી આવે ગણેશ ઉત્સવ આવે પછી જે છે મહારાષ્ટ્રમાં એક કહેવાય કે લાવણી નામનું જે છે કહેવાય કે એક નૃત્ય બહુ પ્રખ્યાત અને મહારાષ્ટ્રમાં વધારે તો જે છે કહેવાય કે ગુડી પડવા જેને આપણે ગુડી પડવો હમણાં જ ગયો ગુડી પડવો એટલે એનો ક્વેશ્ચન તમને પૂછી શકે રાજસ્થાનમાં આવતા રહો તો રાજસ્થાનની અંદર તમને ગણગોર નામનો તહેવાર જોવા મળે આ બધા તહેવારો છે તો પંજાબ હરિયાણાની અંદર વૈશાખ લોહરી દુર્ગા પૂજા ઓડિશાની અંદર પશ્ચિમ બંગાળમાં ઓડિશામાં જગન્નાથ યાત્રા જલીકટ્ટુ અને પોંગલ પૂછે તો તમિલનાડુ કેરળમાં પૂછે તો ઓણમ ગુડી પડવો પૂછે તો મહારાષ્ટ્ર રાજસ્થાન પૂછે તો ગણગૌર બધાને તો આટલું બધાને જે છે યાદ રાખી લેવાનો છે જે તહેવારોમાંથી કદાચ એક્ઝામમાં ક્વેશ્ચન પૂછીએ કે બાકી રામલાલા યાત્રા જે છે અયોધ્યાની અંદર નીકળે છે તો એવો નોર્મલ ક્વેશ્ચન આવે તો આપણે બધાને ખબર પડી જાય ને ઓકે ચાલો ખબર પડી જાય તો આવી રીતે જે છે આપણે આજ જે છે અહીંયા સુધી રાખીએ છીએ આવનારા લેક્ચરમાં જે છે આપણે પછી આગળ જે છે આગળના ક્વેશ્ચનની ચર્ચા કરીશું એમ ઓકે ચાલો હવે લેક્ચર બધાને કેવો લાગે કે બધા ફટાફટની જાય કમેન્ટ કરી દો લાઇક કરી દો શેર કરી દો અને જે સરસ મજાનું લખી દઉં જય હિન્દ એટલે મને ખબર પડી જાય કે વિદ્યાર્થી મિત્રો ખુશ ખુશ છે ચલો બધાને જય હિંદ જય હિંદ